હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું આલ્ફા વિદ્યા સંકુલના જબરજસ્ત એવા ડિજિટલ પ્લેટફોર્મની અંદર. અને આપણે વાત કરી રહ્યા છીએ ફિઝિક્સ સબ્જેક્ટની અંદર ચેપ્ટર નંબર 9 રે ઓપ્ટિક્સ, બોલે તો કિરણ પ્રકાશ શાસ્ત્ર. તો અગેન વેલકમ ઓલ ઓફ યુ ઇન ફન એન્ડ લર્ન વિથ આરકે સર સેશન. બરાબર છે. તો આ ચેપ્ટરમાં વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી આપણે અરીસા રિલેટેડ વાત કરેલી હોય, લાસ્ટ જે વાત થયેલી હતી એ બહિર્ગોળ અરીસા માટેની ચર્ચા કરેલી હતી, કે જેમાં મેં તમને એક સ્ટેટમેન્ટ ક્લિયર કરાવેલું હતું. અને એ સ્ટેટમેન્ટ અત્યારે હું તમારી સમક્ષ રજૂ કરું ને તો તમને ક્લિયર જ હોય માઇન્ડમાં. બોસ, આપણે શું સાબિત કરી ગયા હતા? તો કે બહિર્ગોળ અરીસાના કિસ્સામાં તમે જેમ વસ્તુને અરીસાની નજીક લાવશો ને એમ પ્રતિબિંબ પણ અરીસાની નજીક જ આવશે, પણ તમે વસ્તુને વધારે નજીક લાવશો ને એમ એનો વેગ કેવો થતો જશે, વધતો જશે, એ જોયેલું હતું. અને તમે એની અંદર જે ત્રણ કેસ હતા એ સાબિત પણ કરેલા હશે, એના આન્સર પણ મેળવેલા હશે, રાઈટ? તો હવે ત્યાંથી આપણે આગળ વધવાનું થશે અને હવે આપણે એક બીજી ઘટનાની ચર્ચા કરવાની થશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા પરાવર્તનનો જે કન્સેપ્ટ છે મેં સ્ટાર્ટિંગમાં કીધેલું હતું, આ કિરણ પ્રકાશ શાસ્ત્ર ચેપ્ટરમાં ટોટલી કેટલી ઘટનાનો અભ્યાસ કરવાનો છે યાદ છે ને? આપણે વાત થયેલી હતી કે ફર્સ્ટ લેક્ચર જ આ જે ચેપ્ટરનો કન્સિડર કરેલો હતો એમાં લગભગ વસ્તુ ત્રણ આવતી હતી, એટલે આપણે લેક્ચર લેન્સ દ્વારા થાય, પણ જરૂરી નથી કે લેન્સ દ્વારા જ થઈ શકે. ઘણી બધી વસ્તુઓ કે જે તમે કન્સિડર કરી શકશો માય ફ્રેન્ડ, કે ટ્રાન્સપરન્ટ હોય, મતલબ એની અંદરથી પ્રકાશ આરપાર પસાર થઈ શકે એવી સ્થિતિમાં હોય, તો એમાં વક્રીભવન થાય થાય અને થાય છે. અને એના પછી આપણે કન્સિડર કરેલી હતી ઘટના માય ફ્રેન્ડ વિભાજનની. તો વિભાજન છે પ્રિઝમની અંદર કન્સિડર કરવામાં આવે, કે માં શ્વેત પ્રકાશનું કિરણ આપાત કરતા એ કેટલા રંગોમાં વિભાજિત થાય છે? તો કે ટોટલ 7 રંગોમાં વિભાજિત થાય છે. અને જે કલર કહે છે કે ભાઈ હમ સાત સાથે, બરાબર ને, છે 7 અને પાછા 7 સાથે ભેગા થાય તો સફેદ છે એ લાઈટ આપણને મળે, વ્હાઇટ લાઈટ કહેવાય ને. તો એની જે ચર્ચા છે એ પછી કરવામાં આવશે, આ ચેપ્ટરના લાસ્ટ પોર્શનમાં કરવા આવશે. અત્યારે આ ચેપ્ટરના બીજા અધ્યાયની અંદર આપણે પ્રવેશી ચૂક્યા છીએ માય ફ્રેન્ડ, અને એ છે વક્રી ભવન. તો પરાવર્તનની શરૂઆત છે એ તમને ખબર હશે, આપણે પરાવર્તનના નિયમો લખીને કરેલી હતી. તો વિદ્યાર્થી મિત્રો, વક્રી ભવનની જે શરૂઆત છે ડેફિનેટલી આપણે વક્રી ભવનના નિયમો લખીને જ કરવાની થાય ને. તો આજના લેક્ચરની શુભ શરૂઆત કરશું વિદ્યાર્થી મિત્રો એક 2 માર્કની થિયરીથી, અને એ છે વક્રી ભવનના નિયમો લખો અને સમજાવો. આ રીતનો પ્રશ્ન તમને પૂછી શકે. તો યાદ કરો પરાવર્તનના કેટલા નિયમ મેં તમને કન્સિડર કરાવેલા હતા? આમ તો 2 છે, પણ આપણે 3 જોયેલા હતા, રાઈટ? અને એની અંદર સૌથી પહેલા તમે આકૃતિ કન્સિડર કરેલી હતી, અને પછી આપણે સ્ટેટમેન્ટ કન્સિડર કરેલા હતા. તો સેમ ફિલિંગ અહીંયા લેવાની છે માય ફ્રેન્ડ, સેમ ફિલિંગ. સૌથી પહેલા આપણે વક્રી ભવન માટેની આકૃતિ કન્સિડર કરશું. તો પરાવર્તન થવા માટે કેવી સપાટીની જરૂર પડે? પરાવર્તક સપાટીની જરૂર પડે. તો ચલો આજની જે પહેલી થિયરી શરૂ કરીએ, પહેલા વક્રી ભવન થવા માટે કેવી સપાટી જોઈએ, વક્રી ભવન ક્યારે થાય એના માટે કેવી સપાટી હોવી જોઈએ, કમેન્ટ ફાસ્ટ ગાઈઝ, કમેન્ટ ફાસ્ટ. ચલો વક્રી ભવન થવા માટે તમારી પાસે કેવી સપાટી હોવી જોઈએ કે જેના દ્વારા વક્રી ભવન થઈ શકે? આપણે પરાવર્તનમાં કેવું લખેલું હતું કે ભાઈ સપાટી પરાવર્તક હોવી જોઈએ. વેરી ગુડ માય ફ્રેન્ડ, ઓલ ઓફ યુ. તો જેટલા પણ વિદ્યાર્થી મિત્રો છે, આઈધર તમે કન્સિડર કરશો પરાવર્તક સપાટી તો આવશે જ નહીં, તો આવી ગઈ યા તો વક્રી ભવન કારક સપાટી, અથવા તો ટ્રાન્સપરન્ટ એને કહી શકાય, પારદર્શક સપાટી. બરાબર, આવી બધા જવાબ છે એ તમે લોકો મને આપો અને વ્યવસ્થિત જ કહેવાય, બરાબર ને? તો આજની શુભ શરૂઆત વિદ્યાર્થી મિત્રો આ 2 માર્કની થિયરી સાથે કરવાની છે. સૌથી પહેલા તો મારે એક સપાટી કન્સિડર કરવી પડશે, અને જે કેવી હોવી જોઈએ માય ફ્રેન્ડ, પરાવર્તક સપાટી હોવી જોઈએ. તો ચલો આપણે સૌથી પહેલા એક આ રીતની સપાટી કન્સિડર કરીએ, બરાબર. અધરવાઇઝ તમે એવું વિચારો કે આ કાચનો સ્લેબ છે માય ફ્રેન્ડ. શું છે? કાચનો સ્લેબ છે, બરાબર છે.
ઓકે ચલો કસો જ વાંધો નહીં. તો આ બે માધ્યમ થઈ ગયા ને. તમારે વક્રી ભવન થવા માટે કેટલા માધ્યમ જરૂરી છે? બે. માની લ્યો કે આ લંબ ચોરસ છે એની બહારનું માધ્યમ છે, આ લંબ ચોરસ છે એની અંદરનું માધ્યમ છે. બંનેની કેરેક્ટરિસ્ટિક, બંનેના ગુણધર્મો અલગ અલગ છે. તો બે માધ્યમ થઈ ગયા. હવે અહીંયા હું આ બંને માધ્યમોને જુદી પાડતી સપાટી છે ને એને અનુલક્ષીને એક લાઈન કન્સિડર કરીશ, જેને આપણી સ્ટાઈલમાં તો શું કહીએ, ઢીંચક ઢીંચક ઢીંચક, વાહ ભાઈ વાહ. પણ એને ઓફિશિયલી શું કહેવાશે? આપેલી સપાટીને દોરેલો લંબ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે આ જે લાઈન કન્સિડર કરેલી છે એ બંને માધ્યમોને જુદી પાડતી સપાટી છે, એને રિલેટેડ આપણે લંબ ડ્રો કરેલો છે. બરાબર. વક્રી ભવનની ઘટના તમને એક્ઝેક્ટલી ખબર પડે માટે અહીંયા સૌથી પહેલા એક કિરણ આ સપાટી ઉપર આપાત કરવામાં આવશે. ઓકે ચલો, આ કિરણ છે એને આપણે અહીંયા આપાત કરવામાં આવે છે. હવે પ્રશ્ન તમારા માટે, આ કિરણ છે એ આ માધ્યમમાં જશે તો લંબથી દૂર જશે કે લંબ તરફ આવશે? વિચારો વિચારો વિચારો, આ જે કિરણ છે એ લંબ તરફ આવે કે લંબથી દૂર જાય, કઈ રીતે તમે કન્સિડર કરી શકો, શું લાગે છે? દરેક વિદ્યાર્થી મિત્રોનો પોતપોતાનો ઓપિનિયન હશે. ઘણા વિદ્યાર્થી મિત્રો એમ કહી શકે કે લંબ તરફ જાય, ઘણા એમ પણ કે લંબથી દૂર જાય. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો હજુ તમે એ આન્સર આપવા માટે સક્ષમ નથી. શું કામ? એને એ લંબ તરફ જશે કે લંબથી દૂર જશે એ એક્ઝેક્ટલી તમે તો કહી શકો કે તમને ખબર હોવી જોઈએ કે કયું માધ્યમ પાતળું છે અને કયું માધ્યમ ઘટ છે. એના કરતા પણ હું એમ બોલીશ, કયું માધ્યમ પ્રકાશીય રીતે પાતળું છે અને કયું માધ્યમ પ્રકાશીય રીતે ઘટ છે. તમને એમ થશે કે આ પ્રકાશીય શબ્દ એડ કરવાથી એવા બધા વળી શું ચેન્જીસ થઈ જતા હશે? તો એ જોશું, એ જોશું. પણ અત્યારે માઇન્ડમાં એવું રાખો કે કયું માધ્યમ પ્રકાશીય રીતે પાતળું છે, કયું ઘટ છે એ ખબર પડે પછી આપણે ડિસિઝન લઈ શકીએ. પણ અત્યારે સમજવા માટે જસ્ટ હું એવું કન્સિડર કરું છું કે ભાઈ આ કિરણ પોતાની દિશા તો બદલાવશે જ. માધ્યમ આવ્યું, જો માધ્યમ ન હોત તો આ કિરણ આ જ રીતે આગળ વધત, હે ને? માની લ્યો કે તમે એવું વિચારો, ચલો અહીંયા માધ્યમ નથી, તો આ કિરણ તમે વિચારી શકો કે આ જ રીતે વિદ્યાર્થી મિત્રો એ આગળ વધે. બરાબર. આ જ રીતે તમે કન્સિડર કરી શકો કે એ આગળ વધી અને આ રીતે જશે. બરાબર છે, ક્લિયર છે, પરફેક્ટ છે બધાને વિદ્યાર્થી મિત્રો? ઓકે ચલો, આપણે આને થોડુંક એક્સપાન્ડ કરી દઈએ. બરાબર છે, એટલે પરફેક્ટલી તમે સમજી શકો. માની લ્યો કે આ કિરણ આ રીતે જઈ શકે, ક્યારે? એ અવેલેબલ ન હોય તો, અવેલેબલ ન હોય તો. પણ અત્યારે એ અવેલેબલ છે અને આ તમે સપાટીને દોરેલો લંબ કન્સિડર કરેલો છે માય ફ્રેન્ડ. તો હવે આ કિરણ માનો કે આ રીતે આવે છે, એ મેં તમને કીધું ને, નક્કી ન હોય બોસ, એ આ બાજુ બી આવે, આ બાજુ બી આવે. શીખવાડીશ, પ્રૂફ બી આપીશ, એનું પ્રૂફ બી આપીશ. ઘણા વિદ્યાર્થી મિત્રોને સ્ટેટમેન્ટ ખબર હશે પણ એનું પ્રૂફ નહીં ખબર હોય, પ્રૂફ પણ જોશું. પણ સૌથી પહેલા અત્યારે તમારી સમક્ષ વિદ્યાર્થી મિત્રો બે કિરણો છે, એ પૈકી આ કિરણને તમે કન્સિડર કરી શકો આપાત કિરણ. કેવું કિરણ? આપાત કિરણ. ઓકે ચલો, પછી અહીંયા પરાવર્તન નથી થતું, આ જગ્યાએ કિરણ આરપાર પસાર થાય છે, માધ્યમ બદલાય છે, પરિણામે એની દિશા બદલાશે. જે ઘટનાને તમે વક્રી ભવન કહેતા હોય અને થવા માટે બે અલગ અલગ માધ્યમો જરૂરી છે, રાઈટ? તો એના માટે વિદ્યાર્થી મિત્રો આ જે સપાટી છે ને એનું નામ તમે કન્સિડર કરી શકો, આને કહેવાય વક્રી ભવન કારક સપાટી. બોલી જાઓ, કેવી સપાટી ભાઈ? વક્રી ભવન કારક સપાટી. કે જે વક્રી ભવન થવા માટે જવાબદાર છે ને, કેવી કહેવાય? વક્રી ભવન કારક સપાટી માય ફ્રેન્ડ. અને અહીંયા જે તમને કિરણ મળે છે એને તમે કન્સિડર કરી શકો વક્રી ભૂત કિરણ. કેવું કિરણ ભાઈ? વક્રી ભૂત કિરણ. ડન છે, ક્લિયર છે, પરફેક્ટ છે. ઓકે ચલો, તો અહીંયા વાત વાતમાં બે ખૂણાની રચના થઈ ગઈ માય ફ્રેન્ડ. અને એ તમને ખબર હોવી જોઈએ, અહીંયા તમને મળશે આ પેલો ખૂણો, અહીંયા તમને મળશે બીજો ખૂણો. માની લ્યો કે આને હું આઈ જ કહીશ, આઈ બોલે તો એંગલ ઓફ ઇન્સિડન્સ એટલે કે આપાત કોણ. બરાબર. અને આને હું આર જ કહીશ. તમે કહેશો સર પરાવર્તન કોણ ને આર કીધું તું, આને આર શું કામ ભાઈ? એ કે પરાવર્તનમાં તમને ખબર છે રિફ્લેક્શન થાય એટલે તમે આર કીધું તું કે એંગલ ઓફ રિફ્લેક્શન. ભાઈ વક્રી ભવન એટલે રિફ્રેક્શન. બોલો, વક્રી ભવન એટલે રિફ્રેક્શન. ડન. તો એ બી આર થી જ શરૂઆત થાય છે. તો આ છે એંગલ ઓફ રિફ્રેક્શન એટલે કે વક્રી ભૂત કોણ. ફટાક થી કમેન્ટ થઈ જાય, પરાવર્તનનો પેલો નિયમ શું? તો આઈ બરાબર આર. શું અહીંયા
આ બંને ખૂણા જે છે એ સમાન થશે કે અસમાન, આપણી સ્ટાઇલમાં કહીએ તો સરખા થશે કે અસરખા, ફટાકથી એક કમેન્ટ થઈ જાય, એક્સિલરેટેડ વાળી કમેન્ટ થઈ જાય. માય ફ્રેન્ડ, અત્યારે તમારી સમક્ષ જે આકૃતિ છે એમાં તમારે જોઈને મને એટલું જ કહેવાનું છે કે પરાવર્તનના નિયમમાં પહેલો નિયમ તમે એવો કન્સિડર કરેલો હતો કે બંને ખૂણા કેવા થાય, સેમ ટુ સેમ, યા બંને ખૂણા એટલે આપાત કોણ અને પરાવર્તન કોણ, તો શું અહીં આપાત કોણ બરાબર વક્રીભૂત કોણ થશે કે નહીં થાય? કયો ખૂણો મોટો અને કયો ખૂણો નાનો, બધા જ જવાબો છે મેળવીએ વન બાય વન. આ બીજો પ્રશ્ન થઈ ગયો માઇન્ડમાં, પેલી સાબિતી કેની જોવાની છે કે ભાઈ આ કિરણ લંબ તરફ જાય કે લંબ થી દૂર, એક એ જોવાનું છે, અને પછી કે આપાત કોણ મોટો થશે કે વક્રીભૂત કોણ મોટો થશે એ જોવાનું છે. તો બંને વસ્તુ જોશું એ પહેલા, સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે આ જે આકૃતિ છે એને રિલેટેડ વાત કરવાની થશે, અને એને રિલેટેડ વાત કરીએ ને માય ફ્રેન્ડ, તો તમારે નિયમ લખવાના થશે. જે નિયમ કઈક આપણે આ રીતે કન્સિડર કરશું, પહેલો નિયમ, ફર્સ્ટ નિયમ, ફર્સ્ટ નિયમ આપણે આ રીતે કન્સિડર કરશું. અહીંયા ત્રણ નંગ મને દેખાય છે, બરાબર. જો અહીંયા વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો, આ વક્રીભૂત કોણ તો આગળ છે, આ કોણ છે ભાઈ, વેરી ગુડ, આ તો વક્રીભૂત કિરણ છે. વાહ ભાઈ વાહ. તો અહીંયા આપણે પહેલા તો એ કન્સિડર કરી નાખીએ કે ભાઈ આ વક્રીભૂત કિરણ છે, એની નોંધ લેવી, બરાબર. ઓકે ચલો, તો નોંધ લઈ લીધી. તો પહેલો નિયમ આપણે આ રીતે કન્સિડર કરશું માય ફ્રેન્ડ, બધાનું અહીંયા ધ્યાન, કેટલા નંગ છે? ત્રણ. તો અહીંયા હું લખીશ આપાત કિરણ, નેક્સ્ટ વન બીજું કોણ છે, તો કે બે માધ્યમોને જુદી પાડતી સપાટીએ દોરેલ લંબ. જો એનું આખું નામ કહેવાનું, ખાલી એમ નહીં કહેવાનું કે ભાઈ લંબ, એમ નહીં, એમ નહીં, છે કોણ? તો બે માધ્યમોને જુદી પાડતી સપાટી આગળ દોરેલો લંબ. હજુ તમારે લેટેસ્ટમાં કેવું હોય તેવું એડ કરી શકો. બે માધ્યમોને જુદી પાડતી વક્રીભવન કારક સપાટીને અનુલક્ષીને દોરેલ લંબ, તમને મજા આવે એ રીતે કન્સિડર કરી શકાય, રાઈટ. અને અને લાસ્ટ વન, ત્રીજો નંગ કોણ છે, તો કે ત્રીજો નંગ છે ભાઈ વક્રીભૂત કિરણ. અને વક્રીભૂત કિરણ એ ત્રણેય, એ ત્રણેય એક જ સમતલમાં હોય છે. આ તો લગભગ સમજી શકાય, લગભગ સમજી શકાય, આમાં કાંઈ એટલું બધું અઘરું છે નહીં. ખ્યાલ પડે ને? શું કામ માય ફ્રેન્ડ, શું કામ? અરે ભાઈ, આ આ બોર્ડ છે, એક સમતલ જ છે, એક્સ બાય સમતલ. આ વક્રીભૂત કિરણ એમ કે મારે બહાર આવવું, મને બહાર કાઢવા દો ભાઈ, અહીંયા બહાર નીકળવા દો, બરાબર ને? એ એવું કાંઈ આવતું જ નથી. એનો મતલબ એને એને બહાર નથી, વાટલામાં જ એ સુખી છે, બરાબર છે ને? તો એનો મતલબ ત્રણે ત્રણ એક સમતલમાં હોય છે. હવે બીજો નિયમ વિદ્યાર્થી મિત્રો ખાસ અહીંયા ધ્યાન આપજો, બીજો નિયમ આપણે આ રીતે કન્સિડર કરશું. નંબર બે, અહીં આ ખાસ સમજો, અહીં આપાત કોણ અને વક્રીભૂત કોણ સરખા તો ન જ હોય, તો કંઈક સંબંધ તો હશે ને બંને વચ્ચે. તો એ સંબંધ આવો છે માય ફ્રેન્ડ, ખાસ એટલે ખાસ આ બાજુ ધ્યાન. અહીં આપાત કોણ ના સાઇન મૂલ્ય, સાઇન મૂલ્ય એટલે સાઇન ખૂણો, આપાત કોણનો કેવો ખૂણો, સાઇન ખૂણો, અને અને વક્રીભૂત કોણ, વક્રીભૂત કોણ ના સાઇન મૂલ્યનો ગુણોત્તર હંમેશા અચળ મળે છે. એટલે વળી શું? તો કે ભાઈ આ જગ્યાએ તમને I બરાબર R નથી મળતા, પણ ત્યાં કંઈક સંબંધ મળે છે. જેમ કે તમે વિદ્યાર્થી મિત્રો અહીંયા એવું કહેવામાં આવે છે કે સાઇન કોનું, તો કે આપાત કોણનું મૂલ્ય, અને સાઇન કોનું, તો કે વક્રીભૂત કોણનું મૂલ્ય, એ તમે કન્સિડર કરો ને, અને તમને એ અચળ જ મળશે. તમને હર હંમેશા ગુણોત્તર કેવો મળશે? અચળ. તો કોઈને પ્રશ્ન થાય કે સાહેબ અચળ ખરો, ચલો અચળ ખરો, એમાં કોઈ ઇશ્યુ નથી, પણ એના માટે કોઈ સ્પેસિફિકેશન ખરું, અચળ કેટલો? તો હા, સ્પેસિફિકેશન છે. અને વિદ્યાર્થી મિત્રો એ સ્પેસિફિકેશન આવું છે કે જે જે માધ્યમ, સમજો કા સમજો, નવી નવી વસ્તુ ધીમે ધીમે એન્ટર થાય છે, જે માધ્યમ બે નો માધ્યમ એક ની સાપેક્ષેના વક્રી ભવનાંક
જેટલું હોય છે. એટલે શું? તો કે આ અચળ જે છે ને, અચળ, એ અચળની કિંમત કેટલી હોય? માધ્યમ બે નો માધ્યમ એકની સાપેક્ષેના વક્રીભવનાંક જેટલું હોય છે. આની આની જે કિંમત છે ને, બરાબર ને? તો આપણે એવું હોય તો પરફેક્ટલી વ્યવસ્થિત કન્સિડર કરી નાખીએ કે ભાઈ જેનું મૂલ્ય, જે અચળ છે ને, એનું મૂલ્ય માધ્યમ બે નો માધ્યમ એકની સાપેક્ષેનો વક્રીભવનાંક હોય ને એના જેટલું હોય છે. બરાબર? હવે લખાય કઈ રીતે? આને લખવું હોય તો માધ્યમ બે નો માધ્યમ એકની સાપેક્ષેનો વક્રીભવનાંક. આ પેલા વક્રીભવનાંક એટલે તો ખબર ને, હાલો તો સે જાણી લઈએ. કોને યાદ છે હવા માટે વક્રીભવનાંકની કિંમત કેટલી હોય? ચલો તમને જનરલી આ ત્રણ કિંમત યાદ હોય. આ તમારે લખવાનું ન થાય વક્રીભવનના નિયમમાં, ખાલી નોટ તમારી જાણ માટે. એની સંજ્ઞા ઈટા છે, અને આને બોલીએ આપણે જનરલી એન, પણ એની સંજ્ઞા કેવી છે? ઈટા. હવા માટે વક્રીભવનાંક કેટલો થાય? હાલો કમેન્ટ કરવા મળજો. પછી પાણી માટે વિદ્યાર્થી મિત્રો વક્રીભવનાંકનું મૂલ્ય કેટલું થાય? અને 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 એન કાચ માટે વિદ્યાર્થી મિત્રો વક્રીભવનાંકનું મૂલ્ય કેટલું થાય? ચલો આ તમારે મને કમેન્ટ કરીને જણાવવાની છે. જેને જેની વક્રીભવનાંકની કિંમત આવડતી હોય એ મને કમેન્ટ કરીને જણાવે. અગેન આઈ રિપીટ, આ પ્રશ્ન તમને પૂછાય તો આ સ્ટેટમેન્ટ, આટલી જે વસ્તુ છે ને, એ તમારે લખીને દેવાની નથી. આ તમારી જાણ માટે કે વક્રીભવનાંક શું છે એના વિશે તમને આઈડિયા હોય ને, મને કમેન્ટ મળે છે એના ઉપરથી મને ખ્યાલ પડી ગયો કે તમને ખબર છે આ શબ્દ નવો છે નહીં, કે અલગ અલગ માધ્યમના વક્રીભવનાંક કેવા હોય? ભાઈ અલગ અલગ હોય. જેમ કે સૌથી પહેલા વાત કરીએ હવા માટે, માય ફ્રેન્ડ, તો હવા માટે મૂલ્ય છે 1, પાણી માટે તમને ખબર હોય મૂલ્ય છે 1.33, બરાબર, અને કાચ માટે વિદ્યાર્થી મિત્ર મૂલ્ય છે 1.5. તો હવા માટે 1, પાણી માટે 1.33 અને કાચ માટે 1.5, બરાબર છે, ડન છે, ક્લિયર. હવે આ શું દર્શાવે? તો જેમ વક્રીભવનાંકનું મૂલ્ય વધારે ને, એ માધ્યમ પ્રકાશીય રીતે ઘટવું. અગેન આઈ રિપીટ, ખાલી ઘટ નહીં બોલું, એમ બોલીશ, એ પ્રકાશીય રીતે ઘટવું. તમને વળી પાછું સસ્પેન્સ તો રહેતું જ હશે, આ સર પ્રકાશીય શબ્દ ઉપર એટલો બધો ભાર શું મૂકતા હશે? જોશું બોસ, જોશું, હમણાં બધું વન બાય વન બધી જ વસ્તુ આવશે. પણ આ બે નિયમ થઈ ગયા. સૌથી પહેલા તમારી સમક્ષ મેં તમને બે નિયમ કહી દીધા, હજુ આપણે સેજ આગળ વધીએ અને વધતા જ રહીએ. ચલો આટલી વસ્તુ ક્લિયર થઈ, તો હવે આને લખવું કેમ? તો આને વિદ્યાર્થી મિત્રો આ રીતે લખાય. જોજો જોજો, અહીંયા ધ્યાન, સાઇન આઈ ના છેદમાં સાઇન આર બરાબર, સમજો, માધ્યમ બે નો માધ્યમ એકની સાપેક્ષે નો વક્રીભવનાંક. બોલી જાય, જેની સાપેક્ષે હોય ની છેદમાં આવે. બોલો, જેની સાપેક્ષે હોય ક્યાં આવે? છેદમાં. તો માધ્યમ એકની સાપેક્ષે તો એનો વક્રીભવનાંક ક્યાં આવે? છેદમાં આવે. માધ્યમ બે નો વક્રીભવનાંક, તો માધ્યમ બે નો વક્રીભવનાંક ક્યાં આવશે? તો કે ભાઈ ઈ અંશમાં આવશે, બરાબર. અગેન આઈ રિપીટ, માધ્યમ બે નો માધ્યમ એકની સાપેક્ષે નો વક્રીભવનાંક. ડન છે, ક્લિયર છે, પરફેક્ટ છે, બરાબર. માની લ્યો કે વિદ્યાર્થી મિત્રો તમને આવું પૂછ્યું હતા, તો જસ્ટ વાત કરી નાખીએ એમ જ, બરાબર, તમારા નોલેજ માટે એમ જ સિમ્પલ ક્વેશ્ચન. માની લ્યો કે તમને આવું કહે કે આવું મેળવું. આવું એટલે કેવું? તો કે આવું, ભાઈ જો તો ખરા, કે કાચનું પાણીની સાપેક્ષેનો વક્રીભવનાંક ખાલી જગ્યા થાય, બરાબર. અચ્છા અચ્છા અચ્છા, ચલો મેં શું કીધું? જેની સાપેક્ષે હોય બોસી ક્યાં આવે? છેદમાં. અગેન આઈ રિપીટ, જેની સાપેક્ષે હોય ક્યાં આવે? છેદમાં. તો બોલી જ જાવ, આમાં કોની સાપેક્ષે છે ભાઈ? તો કે પાણીની સાપેક્ષે છે. કોની સાપેક્ષે? પાણીની સાપેક્ષે. એટલે પાણીનો વક્રીભવનાંક ક્યાં આવશે ભાઈ? તો કે છેદમાં આવશે. પણ એની સાપેક્ષે તમારે કોનો વક્રીભવનાંક મેળવવો છે? કાચનો. તો એ અહીંયા આવશે, આને કહેવાય એન કાચ, બરાબર છે. ધારો કે આને થોડુંક આપણે સ્ટાઇલિશ વેમાં લખીએ, માય ફ્રેન્ડ, એટલે વળી શું, જોવો તો ખરા, આ એન કાચ એટલે આપણે આમ કહેતા હોય ને ગ્લાસ, ગ્લાસ એટલે જી, અને પાણી, પાણીને શું કહેતા હોય ભાઈ? પાણીને શું કહેતા હોય? વાહ ભાઈ વાહ, વોટર. શું કહેતા હોય? વોટર. તો આ વોટર માટે આપણે ડબલ્યુ કન્સિડર કરીએ. તો વિદ્યાર્થી મિત્રો આની સંજ્ઞા એક આવી પણ છે, ખાસ સમજજો, આ એન પછી જી અને આ ડબલ્યુ. અહીંયા તમે હકીકતમાં કન્સિડર કરો તો અહીંયા આપણે આવું જ કર્યું ને. અહીંયા જો, અહીંયા મેં શું લખ્યું? એન ટુ બાય એન વન કન્સિડર કર્યું ને. આ તમારી જાણ માટે વિદ્યાર્થી મિત્રો, કે આને આ રીતે કન્સિડર કરી શકાય કે ભાઈ માધ્યમ એકની સાપેક્ષે માધ્યમ બેનો વક્રીભવનાંક હોય ને, એને એન ટુ વન પણ લખી શકાય. આ આ જસ્ટ તમારી ધ્યાન માટે, કે આ જે સ્ટેટમેન્ટ છે ને એનો મતલબ આવો થાય, બરાબર. આ એન ટુ વન એટલે એન ટુ બાય એન વન, ખ્યાલ પડી ગયો?
હાલો તો તમને કોક આવું કે તો આને શું વચાય ભાઈ, એન એક્સ વાય કે તો શું વચાય, એન એક્સ વાય એટલે પેલા લખી લેવાનું, એન એક્સ વાય એટલે શું થાય તો કે એન એક્સ ના છેદમાં એન વાય, વાહ ભાઈ વાહ, હવે આને શું વચાય તો કે ભાઈ જે છેદમાં હોય એની સાપેક્ષે હોય, બોલો જે છેદમાં હોય એની સાપેક્ષે હોય તો આને કહેવાય માધ્યમ એક્સ નો માધ્યમ વાય ની સાપેક્ષે નો વક્રી ભવનાંક. તો હોપ કે તમને આ સિમ્પલ વસ્તુ ક્લિયર હશે, આપણે થોડુંક વધારે એક્સપ્લેનેશન આપી દીધું સિમ્પલ વસ્તુનું, કારણ કે આપણે પપ્પુ જેવી વસ્તુ હોય તો પણ એને વ્યવસ્થિત જ સમજીએ છીએ, ઉતાવળ કરતા નથી, રાઈટ. તો આ વસ્તુની કિંમત તમારે મેળવવી હોય તો મેં તમને હમણાં કીધી ને ભાઈ કાચનો વક્રી ભવનાંક બાય ડિફોલ્ટ કિંમત કેટલી છે 1.5. આને તમે એવું મગજમાં ફિટ ના કરી લેતા, ઘણી વખત કાચની વેરાયટી બદલતી હોય ને તો બદલતી વેરાયટી માટેનો વક્રી ભવનાંક અલગ અલગ પણ હોય જે જોશું, પણ અત્યારે કઈ ના આપે તો બાય ડિફોલ્ટ પેલી નોર્મલ કાચ, અને નોર્મલ કાચ કન્સિડર કરીએ તો એની કિંમત 1.5 અને પાણી માટે 1.33, તો જે આવે ને એને તમે કન્સિડર કરી શકો કે કાચનો પાણીની સાપેક્ષેનો વક્રી ભવનાંક. ઓકે ચલો હવે આપણે વિદ્યાર્થી મિત્રો વળી પાછા અહીંયા આવી જઈએ. અહીંયા કન્સિડર કરો તો માય ફ્રેન્ડ ચોકડી ગુણાકાર કરો. ચલો ચોકડી ગુણાકાર કરીએ તો આ n1 અહીંયા જશે અને n2 અહીંયા જશે અને છેદમાં છેદનો ગુણાકાર નો આવે, નો જ આવે ને ભાઈ, ખબર જ હોય શું કામ નો આવી ન કેવું પડે. ચલો અહીંયા લખાવો મને n1 sin i બરાબર n2 sin r, આટલું ડન, n1 sin i બરાબર n2 sin r, ડન છે, ક્લિયર છે, પરફેક્ટ છે. ઓકે ચલો જેને જેને સ્નેલનો નિયમ કહે છે, વક્રી ભવન માટે સ્નેલનો નિયમ કહે છે. તમને વિદ્યાર્થી મિત્રો આ સમીકરણ આ રીતે લગભગ યાદ રહેલું હોય, એન વન સાઇન થીટા વન બરાબર એન ટુ સાઇન થીટા ટુ, અગેન આઈ રિપીટ, કઈ રીતે યાદ રહેલું હોય, એન વન સાઇન થીટા વન બરાબર એન ટુ સાઇન થીટા ટુ. પણ આપણે એ યાદ નહીં રાખીએ, આ યાદ નહીં રાખીએ, આપણે જનરલાઇઝ વાત કરશું. જુઓ તો અહીંયા શું આવ્યું ખબર, આ એન વન સાઇન આઈ બરાબર એન ટુ સાઇન આર આવ્યું ને, તો આપણે આ રીતે કન્સિડર કરવાનું છે માય ફ્રેન્ડ. જો આપણે એવું કન્સિડર કરીએ કે અહીંયા જે i ખૂણો છે ને, i ખૂણો એ માધ્યમનો વક્રી ભવનાંક n1 છે, અહીંયા જે માધ્યમ હશે એનો વક્રી ભવનાંક કેટલો છે n1, અહીંયા r ખૂણો છે ને તો r ખૂણો આવ્યો ને ત્યાં માધ્યમનો વક્રી ભવનાંક n2 છે. એટલે સ્નેલના જે નિયમ છે એનું વ્યાપક સમીકરણ આવું, n1 sin theta 1 બરાબર n2 sin theta 2, એમાં ઇશ્યુ નથી, એમાં વાંધો નથી. પણ બે વસ્તુ મગજમાં રાખજો, હવેની વસ્તુ ખાસ મગજમાં રાખજો, જે ખૂણો એની સાથેનું માધ્યમ, અહીંયા i ખૂણો છે તો એ માધ્યમ હોય એનો વક્રી ભવનાંક લેવાનો, અહીંયા r ખૂણો છે તો એની સાથેનો વક્રી ભવનાંક લેવાનો, ડન, ક્લિયર, પરફેક્ટ થાય છે. અને બીજી અગત્યની વસ્તુ માય ફ્રેન્ડ, બીજી અગત્યની વસ્તુ, ખૂણા હંમેશા લંબ સાથેના લેવાના. તમને કો કેમ કે ચલો આ ખૂણો તો નહીં લેવાનું કા, એટલે ઈ ક્યાં લંબ સાથેનો ખૂણો, ઈ તો સપાટી સાથેનો ખૂણો. તો સ્નેલના નિયમ માટે બે વસ્તુ જીવનમાં યાદ રાખવી, વસ્તુ નંબર 1 જે ખૂણો એ માધ્યમનો વક્રી ભવનાંક, એટલે ખ્યાલ પડે ને હું શું કહું છું માય ફ્રેન્ડ, તો કે જે ખૂણો એ વક્રી ભવનાંક, એટલે આપણે એવી વાત કરીએ છીએ અહીંયા n1 sin i, આ i ખૂણો જ્યાં હશે ને માધ્યમનો વક્રી ભવનાંક n1 હશે, r ખૂણો જ્યાં હશે ને એ માધ્યમનો વક્રી ભવનાંક n2 હશે, અને i અને r બંને કોની સાથેના ખૂણા લેવાના, લંબ સાથેના ખૂણા લેવાના છે, બરાબર. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આ તમારો જે પ્રશ્ન કન્સિડર કરી શકાય ને, કયો પ્રશ્ન, તો કે ભાઈ વક્રી ભવનના નિયમ લખો અને સમજાવો, બરાબર છે, તો એ અહીંયા કમ્પ્લીટ થાય. અને મેં તમને એક એક્સ્ટ્રા વસ્તુ પણ આપી દીધી છે કે આ રીતનો પ્રશ્ન પણ તમને પૂછી શકે. અચ્છા, અને આ વસ્તુ ક્લિયર થઈ, આ વસ્તુ ક્લિયર થઈ, આ n2 ના છેદમાં n1 હોય ને તો એને n21 કહેવાય, શું કહેવાય, n21. તેમાંથી હજુ એક અમુક એક્સ્ટ્રા વસ્તુ આપું, જોવો તો ચલો એની વાત કરી નાખીએ. માની ગયો કે તમને એને રિલેટેડ પ્રશ્ન આપણે કન્સિડર કરીએ ને, પેલા ઓલું પ્રૂફ જોઈ લઈએ, મજા આવશે તમને, જે સસ્પેન્સ બનાવેલું છે ને થોડુંક તો દૂર થાય. કયું પ્રૂફ, કે ભાઈ ક્યાં લંબ તરફ આવે ને ક્યાં લંબથી દૂર આવે, બરાબર, એનું પ્રૂફ કન્સિડર કરવાનું છે માય ફ્રેન્ડ. ચલો તો એના માટે બધાનું ધ્યાન અહીંયા હોવું જોઈએ. હવે આપણે અહીંયા બે એક સરખી આમ તો આકૃતિ કન્સિડર કરીએ, માનો કે અહીંયા આખું માધ્યમ ન ડ્રો કરતો ભાઈ, આ માધ્યમને અલગ કરતી સપાટી છે, ઓકે ચલો નો ઇશ્યુ. હવે સેકન્ડ થિંગ, તો કે બીજી વસ્તુ કન્સિડર કરો ને, તો અહીંયા સપાટીને દોરેલો લંબ, તો કે ભાઈ ઢીંચક 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 અને ઢીંચક, વાહ ભાઈ વાહ, ચલો અહીંયા અહીંયા સપાટીને દોરેલો લંબ, તો કે ઢીંચક ઢીંચક ઢીંચક, લે 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 લે, આ માડું વાડું ઢીંચક નો હાલે, સીધું સીધું ઢીંચક જ થવું જોઈએ, ઓકે ચલો નો ઇશ્યુ. તો આ સપાટીને દોરેલો લંબ થઈ ગયો. હવે આ જગ્યાએ માનો કે આપણી પાસે બે જ ઓપ્શન હોય ભાઈ, ત્રીજો ઓપ્શન જ ન હોય. પહેલો ઓપ્શન માની લ્યો કે આ પાતળું માધ્યમ છે, આ
પાતળું માધ્યમ છે અને આ ઘટ માધ્યમ છે. વાહ ભાઈ વાહ, કશો જ વાંધો નહીં. અને આપણી પાસે વિદ્યાર્થી મિત્રો બીજો ઓપ્શન, માની લ્યો કે આ ઘટ માધ્યમ છે, માની લ્યો કે આ ઘટ માધ્યમ છે અને અહીંયા જે કન્સિડર કરેલું છે એ પાતળું માધ્યમ છે. ઓકે, કશો જ વાંધો નથી. હાલો, હવે એ ખબર કેમ પડે? તમારો પ્રશ્ન મની હશે, સર ખબર કેમ પડે કે પાતળું માધ્યમ કે ઘટ માધ્યમ? જેના માટે એનનું મૂલ્ય વધારે, અગેન આઈ રિપીટ માય ફ્રેન્ડ, અગેન આઈ રિપીટ, જેના માટે એનનું મૂલ્ય વધારે એ માધ્યમ પ્રકાશીય રીતે પાતળું કહેવાય. એ કે તમે બહુ કહી રહ્યો ભાઈ, ક્યારની વાત ચાલે છે આ પ્રકાશીય 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 શબ્દ સુકામે ને તમે આટલો ભાર મૂકો છો? તો વાત થઈ જ જાય, વાત થઈ જ જાય. વિદ્યાર્થી મિત્રો, હું તમને એમ કહું ને કે પ્રકાશીય રીતે પાતળું એટલે જો હું સુકામે ને આટલો બધો ભાર મૂકું છું, તો તમારે બે વસ્તુને કમ્પેર કરવાની છે, પાણી અને ટર્પેન્ટાઇન. કોને કોને? તો કે પાણી અને ટર્પેન્ટાઇન. હવે જો અહીંયા તમે વાત કરો ને તો હું બે અલગ અલગ ઘનતાની વાત કરીશ. એમાંથી સૌથી પહેલા હું વાત કરીશ એ હશે દ્રવ્ય ઘનતા. એ દ્રવ્ય ઘનતા એટલે ખબર ને, દળના છેદમાં કદ. અને બેઝિકલી તમને એવી માહિતી હોય કે જેની ઘનતા વધારે હોય ને એ થોડું ભારે હોય, જેમ કે પ્રવાહી અને કાચ. ચલો તમે જ મને કયો, એક પ્રવાહી છે અને એક કાચ છે, એમાંથી કોની દ્રવ્ય ઘનતા વધારે થાય તમારા મત મુજબ? કોની દ્રવ્ય ઘનતા વધારે થાય? આમ જનરલી ભારે વસ્તુ એટલે આઈડિયા આવી જ જાય, તમારો બધાનો જવાબ સેમ જ હશે ને. શું હશે, શું હશે, શું હશે? તો કે એ હશે ભાઈ, જે કાચ છે એની દ્રવ્ય ઘનતા ડેફિનેટલી વધારે હોય. તમે તમે બે સરખા કદ, સરખું કદ લેવાનું, અહીંયા જેટલો કાચ હોય એટલું જ પાણી ભરવાનું, અને બેયને ઉપાડો તો વજનદાર કોણ લાગશે? કાચ. કારણ કે દ્રવ્ય ઘનતા કાચની કેવી હોય? વધારે. દ્રવ્ય ઘનતા એટલે ખબર પડી ગઈ ને, જેને તમે રો વડે દર્શાવશો ભાઈ. અને પ્રકાશીય ઘનતા, જો હકીકતમાં આ ઈટા એટલે આપણે બોલીએ વકરી ભવનાક ને, એને પ્રકાશીય ઘનતા કહેવાય બોસ. અને હવે હું તમને એમ કહું કે કાચ અને પાણીમાંથી પ્રકાશીય ઘનતા કોની વધારે, તોય તમારો જવાબ એમ જ હશે કાચ. સુકામે ને પાણી માટે એનું કિંમત છે 1.33 અને કાચ માટે છે 1.5. તો પ્રકાશીય રીતે પાતળું કોણ થશે? પાણી. અને ઘટ કોણ થશે? કાચ. પણ મારો પ્રશ્ન એવો છે, શું હંમેશા આવું હોય કે જેની દ્રવ્ય ઘનતા વધારે એની પ્રકાશીય ઘનતા વધારે જ હોય? હા કે ના? ખાલી તમારે યસ ઓર નો માં આન્સર આપવાનો છે. બુદ્ધિ લગાડો, વિચારો, તમારી સિક્સ સેન્સ લગાડો, તમને શું ફીલિંગ આવે છે, બધી વસ્તુને એકત્રિત કરો અને પછી તમારો હટકે જવાબ આપો. મારો ક્વેશ્ચન સિમ્પલ છે, મેં તમને સમજાવ્યું કે ભાઈ પાણી અને કાચને કમ્પેર કરો ને તો દ્રવ્ય ઘનતા કોની વધારે? કાચની. તો જે પ્રકાશીય ઘનતા છે એ પણ કોની વધારે? કાચની. તો શું જરૂરી છે, આવું જરૂરી છે કે જેની દ્રવ્ય ઘનતા વધારે હોય એની પ્રકાશીય ઘનતા વધારે જ હોય? યસ ઓર નો? યસ ઓર નો? યસ ઓર નો? ડેફિનેટલી તમારા જે રિસ્પોન્સ છે એના ઉપરથી મને આઈડિયા આવી રહ્યો છે વિદ્યાર્થી મિત્રો કે બધાના રિસ્પોન્સ મિક્સ છે. ઘણા એમ કે હા, ઘણા એમ કે ના, ઘણા એમ કે હા, ઘણા એમ કે ના. તો આનો જવાબ છે, હવે સસ્પેન્સ ખોલી નાખીએ માય ફ્રેન્ડ, આનો જવાબ આવશે જે વિદ્યાર્થી મિત્રોએ ચોખ્ખી નાખી દેલી છે ને સાચા. ક્યારેક ક્યારેક સાચો જવાબ નાય હોય, એવું નથી સાચો જવાબ હાજ હોય, અહીંયા સાચો જવાબ છે ના, ના નહીં પણ ચોખ્ખી ના. જેની દ્રવ્ય ઘનતા વધારે હોય, જરૂરી નથી કે પ્રકાશીય ઘનતા વધારે જ હોય. એનું જીવતું જાગતું ઉદાહરણ વિદ્યાર્થી મિત્રો એટલે તમારી સામે દેખાય છે. તમે પાણી માટે દ્રવ્ય ઘનતા કન્સિડર કરો અને ટર્પેન્ટાઇન માટે કન્સિડર કરો તો દ્રવ્ય ઘનતા વિદ્યાર્થી મિત્રો પાણીની વધારે છે, સમજો. દ્રવ્ય ઘનતા પાણીની વધારે છે પણ બંનેના વક્રી ભવનાંક જોવામાં આવે ને, એટલે કે ઈટા પાણી અને ઈટા ટર્પેન્ટાઇન, તો વિદ્યાર્થી મિત્રો એવું જોવા મળે છે વક્રી ભવનાંક ટર્પેન્ટાઇનનો વધારે છે. તો દરેક કેસમાં જરૂરી નથી, હા મેજોરિટી આવું જ છે કે વધારે હોય તો વધારે જ હોય, ઓછું હોય તો ઓછું જ હોય. આપણે એવા જ કેસ જનરલી જોયા છે અત્યાર સુધી, પણ આ એક કેસ છે. એટલે એ સ્ટેટમેન્ટ દરેક કેસમાં સાચું નથી. વધારે કઈ કે જેની દ્રવ્ય ઘનતા વધારે હોય ને એની પ્રકાશીય ઘનતા વધારે જ હોય, એવું વધારે ટાઈમ બને છે પણ હંમેશા બનતું નથી. ક્લિયર છે? કમ્પ્લીટેડ છે? પરફેક્ટ છે? તો અપવાદ કેસ વિદ્યાર્થી મિત્રો માઇન્ડમાં રાખવાનો છે અને એવી રીતે માઇન્ડમાં રાખવાનું છે કે જીવનમાં કોઈ દી ભૂલાય નહીં. તો એના માટે D3 કમેન્ટ. ચલો આ લેક્ચર માટે અત્યારે આ જે મેં વસ્તુ કીધી ને આના માટે D3 કમેન્ટ. એટલે કારણ કે એટલે વિદ્યાર્થી મિત્રો હું બોલતો હતો કે પ્રકાશીય રીતે, પ્રકાશીય રીતે, કારણ કે જે
ભાઈ દ્રવ્યની સંરચનાને લીધે ઘટ હોય એ જરૂરી નથી કે પ્રકાશીય રીતે ઘટ જ હોય. એટલે તમારે એન પાતળું એન ઘટ એવું લખો ને તો પાતળું માધ્યમ ઘટ માધ્યમ ભલે તમે લખો પણ તમારે સમજવાનું કોની રીતે, પ્રકાશીય રીતે. પ્રકાશને એ પસાર થવામાં તકલીફ પડે છે ને તો ઘટ કહેવાય કે તમારી પાસે બે માધ્યમ છે, અહીંથી એ પ્રકાશને પસાર કરો, અહીંથી એ પ્રકાશને પસાર કરો. જ્યાં પ્રકાશનું કિરણ ઝડપથી પાસ થઈ જાય ને એ પ્રકાશીય રીતે પાતળું કહેવાય, જ્યાં ધીમે ધીમે પસાર થાય ને એ પ્રકાશીય રીતે ઘટ કહેવાય. વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ, ડન ને, ક્લિયર ને, પરફેક્ટ ને. તો પ્રકાશીય શબ્દ ઇમ્પોર્ટન્ટ છે. આપણે નહોતું કીધું ખાલી ઉલટું નહીં લ્યા, વસ્તુની સાપેક્ષે, ખાલી ચતું નહીં, વસ્તુની સાપેક્ષે, એમ ઘટ અને પાતળું નહીં, ઘટ અને પાતળું નહીં, પ્રકાશીય રીતે ઘટ અને પ્રકાશીય રીતે પાતળું. ડન, તો એ શબ્દ ક્લિયર થયો. ઓકે, ચલો વળી પાછા વિદ્યાર્થી મિત્રો ઉપરની મુલાકાતમાં આવી જાય. ચલો, તો એક હતું પાતળું માધ્યમ અને એક હતું ઘટ માધ્યમ. વાહ ભાઈ વાહ, બોલી ગયા ની કે સાહેબ ખાલી પાતળું ઘટ નહીં, હા હા, બસ આ જ મારે તમારી પાસે કરાવવું હતું. તમને ગમે ત્યારે કોઈ પાતળું ને ઘટ બોલે ને એટલે સીધું માઇન્ડમાં આમ સ્પાર્ક થઈ જવું જોઈએ કે બોસ પ્રકાશીય રીતે, હાલો પ્રકાશીય રીતે કન્સિડર કરી લઈએ. આપણે અત્યારે આવું વિચારીએ, આનો વક્રી ભવનાંક માનો કે એન વન છે, આનો વક્રી ભવનાંક માનો કે એન ટુ છે. અહીંયા એવું જ લેશો, પહેલાનો વક્રી ભવનાંક એન વન અને બીજાનો વક્રી ભવનાંક એન ટુ. પણ હું પ્રકાશીય રીતે પાતળું અને પ્રકાશીય રીતે ઘટ છે એના ઉપરથી અહીંયા શું રિલેશન લખી શકીશ, મને કોણ કહેશે? ચલો અહીંયા હું એન વન અને એન ટુ કરું, અહીંયા ગ્રેટર ધેનની સાઇન આવે કે લેસ ધેનની, અને અહીંયા હું એ જ વસ્તુ કરું તો અહીંયા ગ્રેટર ધેનની સાઇન આવશે કે લેસ ધેનની? ચલો ચલો, તમારે મને એ કહેવાનું છે કે અહીંયા ગ્રેટર ધેન આવે લેસ ધેન આવે કે અહીંયા ગ્રેટર ધેન આવે લેસ ધેન આવે. તો તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, પ્રકાશીય રીતે ઘટ માધ્યમ એટલે અહીંયા એન ટુ મોટા હશે. મારી આવી એક સ્ટાઇલ છે, મોટા એટલે હું બે ટપકા કરું અને નાના હોય તો એક ટપકા કરું. એટલે એન વન નાનું છે અને એન ટુ મોટા છે, તો મોટા હોય તો અહીંયા મારે શું લખવું પડે? લેસ ધેન. આ મારે તમને ન સમજાવવું પડે, એટલા તો તમે મેચ્યોર છો જે ને, કે આ તો અમારા માટે પપ્પુથી પણ પપ્પુ ટાઈપ. વેરી ગુડ. ચલો અહીંયા અહીંયા ઘટ તરીકે જો આપણે બંને તો જ સમજાશે. વન ટુ વન ટુ તો કોમન જ રાખ્યા છે. આ કેસમાં ઘટ માધ્યમનો પેલું માધ્યમ ઘટ છે તો એન વન મોટા થાય અને એન ટુ નાના થાય, તો અહીંયા મારે શું લખવું પડે માય ફ્રેન્ડ? ગ્રેટર ધેન લખવું પડે. સરસ, ચલો આટલું તો ક્લિયર થયું. બંને જગ્યાએ હું કન્સિડર કરું છું. અહીંયા આપાત કિરણ છે, કલર ચેન્જ કરી નાખીએ માય ફ્રેન્ડ, તો જ તમને ફિલિંગ ઓસમ થશે. વાહ ભાઈ વાહ. ચલો, તો આ જગ્યાએ સૌથી પહેલા આ આપાત કિરણ છે, જેટલા ખૂણે અહીંયા આપાત થાય છે એટલા જ ખૂણે માની લ્યો કે અહીંયા વોટેવર કંઈક આપાત કોણ તો હશે ને, એનું કાંઈ ટેન્શન લેવાનું નથી. બરાબર, તો જો આ જગ્યાએ આ આઈ જેટલો ખૂણો છે અને આ જગ્યાએ પણ આ આઈ જેટલો ખૂણો છે. હવે તમે મગજમાં એક વખત ખાલી વિચારી રાખજો, એક જગ્યાએ લંબથી દૂર જવાનું છે ને એક જગ્યાએ લંબ તરફ જવાનું છે, એ ફાઇનલ છે. પણ કયા કેસમાં શું થશે ને તમે વિચારી રાખજો. હવે હું એની સાબિતી આપું છું. તો આપણે એ વસ્તુ કરવા માટે સ્નેલ ભાઈને યાદ કરીએ. અને સ્નેલનો નિયમ શું છે માય ફ્રેન્ડ? સ્નેલનો નિયમ શું તમને કહી ગયો જોવો તો કે સ્નેલનો નિયમ આપને કહી ગયો કે ભાઈ એન વન સાઇન આઈ બરાબર બરાબર એન ટુ સાઇન આર, આવી વસ્તુ છે ને. અને એમાં ન કહે તો જે વક્રી ભવના કે ખૂણો, જે વક્રી ભવના કે ખૂણો, તો આઈ ખૂણો એન માં છે અને આર આમાં જ બનશે ને, આર આમાં જ બનશે ને, તો ફાઇનલ છે. ઓકે ચલો, અહીંયા આવી જાઓ. એન વન સાઇન આઈ બરાબર એન ટુ સાઇન આર, આ સમીકરણ તો સાચું જ છે. સ્નેલ ભાઈએ કહી દીધું, ફાઇનલ થઈ ગયું. તમે એના ઉપર શક કરશો, સ્નેલભાઈને ખોટું લાગશે. સ્નેલભાઈને ખોટું લાગે, આત્મા રખડે જ છે, ખોટું નહીં લગાડતા ભાઈ, તકલીફ કરાવે હો ને. તો એ સ્નેલભાઈની આત્માને જરાય કંઈ પણ વસ્તુ દુભાવી ન જોઈએ ભાઈ, એને કીધું એટલે ફાઇનલ. આ ઓકે ચલો, કશો જ વાંધો નહીં. તો એના સમીકરણનો ઉપયોગ કરી અને આપણે થોડુંક વિચારતા શીખીએ. જો આ સમીકરણમાં વિદ્યાર્થી મિત્રો તમે કન્સિડર કરો ને, તો તમે અહીંયા જો એક સ્ટેટમેન્ટ આપી દીધું, તો કે ભાઈ આ જગ્યાએ તમે જ કયો આ એન વન અને એન ટુ માંથી મોટા કોણ, તો કે આ મોટા છે અને આ નાના છે. ઓકે ચલો, નો ઇશ્યુ. આ જગ્યાએ, તો કે આ જગ્યાએ એન વન મોટા છે અને એન ટુ નાના છે. હવે તમે એમ કહો કે આ બંને સરખા છે. હવે તમે સાવ સિમ્પલ વેમાં સમજાવું, તમારી પાસે ત્રાજવું છે વિદ્યાર્થી મિત્રો. અત્યારે તમે કન્સિડર કરો ને, અહીંયા માની લો કે આપણી પાસે અહીંયા એક ત્રાજવું હોય, બરાબર છે. હાલો, તો અત્યારે આ કઈ બાજુ નમે, આ ત્રાજવું અત્યારે કઈ બાજુ નમશે? આ ડાબી બાજુ નમશે કે જમણી બાજુ નમશે? આમનો કહેતા હોય કે નીચે હે ને, એટલે આમ, એટલે આ ઓછી કિંમત છે, અહીંયા વધારે વજન છે, અહીંયા ઓછો વજન, એવું સમજવા માટે. તો આ બાજુ નમશે. હવે આ બાજુ નમે છે આવી રીતે, આમ છે અત્યારે, આમ આ રીતે પેન તમે કન્સિડર કરો, આમ છે, આમ
હવે આને આપણે આમ કરવું છે, તો મારે અહીંયા વજન વધારવો પડે ને, ચોખ્ખી વાત છે. તો એનો મતલબ વિદ્યાર્થી મિત્રો આ બંને ગુણાકારમાં જ છે ને, તો અહીંયા હું શું કરીશ ખબર, આનો ચોખ્ખો મતલબ થાય અહીંયા આ સાઈન આઈ વધારે જોવા જોઈએ અને અહીંયા સાઈન આર ઓછું જોવું જોઈએ, કારણ કે ગુણાકારમાં એક ટર્મ વધારે અને એક ટર્મ ઓછું તો જ બેલેન્સિંગ થાય, આવે ફિલિંગ આવે, બધાને ક્લિયર સમજી શકાય એવું છે. ભાઈ નો બોલ નથી થતો ને, ટપી પડે ને બધાને. જો અહીંયા ખાસ હજી એક વખત કહી દઉં, અહીંયા એન વન મોટા છે ને એન ટુ નાના છે, એટલે તમે અહીંયા સમતોલન કરવું હોય તો અત્યારે આ બાજુ નમશે, આ બાજુ વધારે છે, તો હવે તમારે સમતોલન કરવું હોય તો આ બાજુ વધારે આપવાનું, તો એનો મતલબ આની કિંમત ઓછી છે તો આની વધારે હશે, આની વધારે છે તો આની ઓછી હશે. ઓકે, હાલો, તો આ હવે સમતોલનમાં છે. તો તમે વિદ્યાર્થી મિત્રો અહીંથી ફાઇનલ એવું કર્યું કે અહીંયા આને કમ્પેર કરો, આના ઉપરથી આ લખ્યું, આને કમ્પેર કરો કે અહીંયા સાઈન આઈ છે એ વધારે છે કોના કરતા, સાઈન આર કરતા. ઓકે, ચલો, નો ઇસ્યુ. અહીંયા આવી જાવ તો અહીંયા વિદ્યાર્થી મિત્રો સાઈન આઈ છે એ ઓછા છે કોના કરતા, સાઈન આર કરતા. ક્લિયર ને? અહીંયા નાના છે, આ જે સાઈન આઈ છે એ કેવા છે, તો કે ભાઈ નાના છે, તો આપણે નાના કન્સિડર કરી લીધા, આ મોટા છે. તો હવે તમને ખબર જ હોય, અહીંથી તમે સાઈનનું ટેબલ જુઓ, સાઈન ઝીરો ઝીરો થાય. જો આ કહી દઉં, સાઈન ઝીરો કેટલા થાય, ઝીરો થાય. માનો સાઈન ઝીરો ને સાઈન નેવું લખ્યા હોય બરાબર, તો આમાં તમે ગ્રેટર ધેન કરશો કે લેસ ધેન કરશો, શું કરશો? બધાને ખબર હોય સાઈન ઝીરોની કિંમત ઝીરો થાય ને સાઈન નેવુંની કિંમત એક થાય ને, તો અહીંયા તમે લેસ ધેન જ કરવાના, તો ચોખ્ખી વાત છે ભાઈ. અહીંયા સાઈનની બાજુમાં ખૂણો મોટો હશે ને એની કિંમત અહીં મોટી જઈશે, સાઈનની બાજુમાં ખૂણો નાનો હશે ને તો કિંમત અહીં નાની જઈશે. વાહ ભાઈ વાહ, ડન, આટલું ક્લિયર કમ્પ્લીટેડ બધાને? તો હવે તમે એ જ લોજિક અહીંયા એપ્લાય કરો માય ફ્રેન્ડ, જે ખૂણો નાનો ત્યાં કિંમત અહીં નાની, ખૂણો મોટો ત્યાં કિંમત અહીં મોટી. ઓકે, ચલો, તો અહીંયા સાઈન આઈ ગ્રેટર દેન આર છે તો આની બાજુવાળો ખૂણો મોટો જોવો જોઈએ. હા ભૈયા, અહીંયા સાઈન આઈ લેસ દેન આર છે તો આની બાજુવાળો ખૂણો નાનો જોવો જોઈએ. આ ક્લિયર? આટલી વસ્તુ ક્લિયર બધાને? હવે વિદ્યાર્થી મિત્રો લાસ્ટ સ્ટેપ આપણે કન્સિડર કરવા જઈ રહ્યા છીએ. બંને આકૃતિની અંદર તમને એક એક ઓપ્શન મળ્યા, અહીંયા આઈ ની કિંમત મોટી હોવી જોઈએ એવું એ લોકો કહે છે, આપણે નથી કહેતા, સ્નેલભાઈનો નિયમ એપ્લાય કરી અને આપણે જોયું, તો અહીંયા આઈની કિંમત મોટી રહેવી જોઈએ અને અહીંયા આઈની કિંમત નાની રહેવી જોઈએ. અગેન આઈ રિપીટ, આ પહેલી આકૃતિમાં વિદ્યાર્થી મિત્રો આઈની કિંમત મોટી રહેવી જોઈએ, બીજામાં આઈની કિંમત નાની રહેવી જોઈએ. તો એના માટે માય ફ્રેન્ડ અહીંયા કન્સિડર કરીએ, આ કિરણ પાસે બે ઓપ્શન જોવો, તો કાં તો એ આમ તરફ આવશે અને કાં તો એ આમ દૂર જશે, સમજાનું ને, આ લંબ તરફ અને લંબથી દૂર. જો તમે આ આ આ લંબ તરફ કન્સિડર કરશો ને તો આટલો ખૂણો આર થશે અને દૂર કરશો તો આટલો ખૂણો આર થશે. હવે આપણે કેવું કરવાનું છે, અહીંયા તો આઈ મોટા, આઈની સત્તા મોટી એવું કહી દીધું ભાઈ, તો આર નાના થશે, તો પેલા અને બીજામાંથી કયા કેસમાં આર નાના થશે? ડેફિનેટલી ભાઈ પેલા કેસમાં. તો એનો મતલબ અહીંયા તમારે આ જ વસ્તુ કન્સિડર કરવી પડશે, આને આર કહેવાય. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો કિરણ ક્યાં આવે છે, લંબ તરફ, તો એક્ઝેક્ટલી ઉલટું. અહીંયા આઈ નાના છે મતલબ આર કેવા હશે, મોટા. તો તમે જ વિચારો, એક બાજુ તરફ આવે અને એક બાજુ દૂર જાય તો પછી કેમાં ખૂણો મોટો થશે? ડેફિનેટલી માય ફ્રેન્ડ દૂરમાં જ થાય ને. તો અહીંયા આઈની કિંમત જે તમારે કન્સિડર કરવાની છે ને એ કન્સિડર કરવાની, એટલે તમને ઓલરેડી નાની મળી. આપણે સાબિત કર્યું ભાઈ અહીંયા આર મોટા જ મળશે, તો એવું તો જ પોસિબલ થાય કે આ કિરણ આમ જાતું હોય. તો ડન. તો હવે આપણે આપણા ફાઇનલ સ્ટેટમેન્ટ ઉપર આવીએ. વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપજો, જો પ્રકાશનું કિરણ પાતળામાંથી ઘટમાં આવે, પણ સમજવાનું પ્રકાશીય રીતે. વાહ ભાઈ વાહ, બરાબર. તો આ મેં તમને જે સમજાવેલી વસ્તુ છે ને હું કંઈક તમને આવું ક્લિયર કરાવવા માગતો હતો આ જગ્યાએ. અહીંયા આપણે આવું સાબિત કરી નાખ્યું માય ફ્રેન્ડ, જુઓ, જો પ્રકાશનું કિરણ પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં આવે, ટૂંકમાં લખું છું, પાતળામાંથી ક્યાં આવે, ઘટમાં, તો એ કઈ સાઈડ ડાયરેક્શન ચેન્જ કરશે, લંબ તરફ એનું વંકન થશે, બરાબર. અને એ કિરણ જો વિદ્યાર્થી મિત્રો ઘટમાંથી ક્યાં જતું હોય, પાતળામાં, બોલી જાઓ, ઘટમાંથી ક્યાં જતું હોય, પાતળામાં, તો એ પોતાનું વંકન ક્યાં કરશે, તો કે લંબથી દૂર. ખબર પડે, ખ્યાલ પડે, ડન. તો બે વસ્તુની મેં સાબિતી આપી દીધી વિદ્યાર્થી મિત્રો, બે સસ્પેન્સ ઓપન થઈ ગયા. શું કામ આપણે પ્રકાશીય શબ્દ ઉપર જોર કરીને વાત કરતા હતા, બરાબર ને? અને
ક્યારે લંબથી દૂર અને ક્યારે લંબ તરફ. ડન. તો હવે તમને અહીંયા કોઈ પ્રશ્ન પૂછેલો હોય ને, જસ્ટ આપણે આગળ જે વાત કરેલી હતી માય ફ્રેન્ડ, એમાં કે ભાઈ કઈ બાજુએ તમને લંબ તરફ મળે ને કઈ બાજુએ લંબથી દૂર, બરાબર? તો એના માટે માય ફ્રેન્ડ તમને ખબર હોવી જોઈએ કે આમાં કયું માધ્યમ છે. તો હવે તમે કન્સિડર કરી શકો. જો અહીંયા આપણે આ કિરણની દિશા કેમ લીધી, જોવો તો આમ આવે તો લંબથી દૂર આવ્યું ને, લંબથી દૂર આવ્યું ને, નો આવ્યું, વેરી ગુડ. લંબ તરફ કહેવાય. ભાઈ આમ ક્યાં ગયું છે? જો આ તો આને એક્સપાન્ડ કર્યો, ખાલી એવું દર્શાવવા, જાતું તું આમ અને જાય છે આમ, એનો મતલબ આ માધ્યમ ન હોત ને તો આ ભાઈ તો સીધે સીધા જ જવાના હતા, સીધા સાદા માણસ. પણ વચ્ચે તમે સળી સંચો કર્યો, આ માધ્યમ રાખ્યું એટલે એને પોતાની દિશા બદલાવી ને નહીં લંબ તરફ આવે છે. તો હવે મને કયો આ N1 અને N2 માંથી કોણ મોટા છે? હાલો કમેન્ટ ફાસ્ટ ગાઈસ. જો તમને લાસ્ટ વસ્તુ સમજાઈ ગઈ હોય તો આનો જવાબ પપ્પુ જેવો લાગે. N1 અને N2 માંથી કોણ મોટા છે ભાઈ, N1 કે N2? ચલો આ કિરણ છે એ લંબ તરફ આવે છે, તો કન્સેપ્ટ લગાડો કેમાંથી કેમાં આવે તો લંબ તરફ, તો કે પાતળામાંથી ઘટમાં. તો વિદ્યાર્થી મિત્રો, પાતળામાંથી ઘટમાં, તો આ માધ્યમ ઘટ છે તો જ આવે ને લંબ તરફ. તો આ માધ્યમ ઘટ છે ને આ માધ્યમ પાતળું, તો આની કિંમત ઓછી થશે ને આની કિંમત વધારે થશે. સિમ્પલ માય ફ્રેન્ડ. ડન, ક્લિયર, પરફેક્ટ? તો આટલી વસ્તુ બધાને ક્લિયર, આટલી બધું બધાને સમજાય ને ભાઈ, સરસ. ચલો તો પછી આપણે આ ચર્ચા કરી લીધી, મેં તમને સાબિતી આપી. આ જે વસ્તુ છે ને આમાંથી તમારે બે ફિલિંગ લેવાની છે, ક્યારે દૂર ક્યારે તરફ, એની સાબિતી આવી. અને સુકામે ને પ્રકાશીય શબ્દ ઉપર ભાર મૂકવામાં આવે છે એની ચર્ચા પણ મેં કરી નાખી, બરાબર છે? ઓકે, ચલો એના પછીની વાત કરી નાખીએ ફ્રેન્ડ. ઓકે, ચલો માની લ્યો કે અહીંયા હું તમને અમુક ક્વેશ્ચન છે ને એ MCQની અંદર પૂછાય છે, બરાબર? જસ્ટ તમને ખાલી યાદી માટેની વસ્તુ કહી દઉં. માની લ્યો કે તમને કોઈ આવું પૂછ્યું, N43 ગુણાકારમાં N32 ગુણાકારમાં N21 બરાબર ખાલી જગ્યા થાય, આવો પ્રશ્ન છે. તો મેં તમને શીખવાડ્યું ને, NXY હોય તો એને લખાય કેમ? NX ના છેદમાં NY. અને વચાય શું? તો કે X નો Y ની સાપેક્ષે નો વક્રી ભવના. તો સિમ્પલ છે માય ફ્રેન્ડ. ચલો જી, આને શું લખાય? તો કે N4/N3 લખાય. આને શું લખાય? N3/N2. આને શું લખાય? તો કે N2/N1. ઓકે, ચલો નો ઇશ્યુ. તો અહીંયા જોવો તો કેટલા ઉડશે, કેટલાનું મર્ડર થશે. એમાં તો તમે પાવરફુલ છો, તો આપણી સ્ટાઈલમાં કહીએ તો ઉડી ઉડી જાય. વાહ ભાઈ વાહ. ચલો ઈદ્ધે બી ઉડી જાય. પણ ધોળું થાય નહીં, કોકને રાખજો, બાકી રાખજો, ધબધબાટી ન બોલાવી દેતા. તો અહીંયા વધશે શું? તો કે N4/N1. અહીંયા આને ભેગું કરવું હોય તો કઈ રીતે લખાય? તો કે આને તમે લખી શકો N41. તો આ માંગેલ અને સુપર ડુપર હટકે જવાબ છે. અને સિમ્પલી આવું બધું કાંઈ ન કરો, અને અહીંયા બાજુ બાજુમાં સરખા હોય ને પ્રેમથી ઉડી જાય. જો આ બે બાજુમાં છે, ગોળી મારી દો. આ બે બાજુમાં છે, અગેન ગોળી મારી દો. બરાબર, બે ભડાકા કર્યા, કઈ વૈધું શું? 4 અને 1, જો જે માંગેલ અને સુપર ડુપર હટકે જવાબ છે. ઓકે, ચલો ભાઈ આવું હોય તો શું જવાબ આવે? હાલો મન કયો તો આવું હોય તો થોડુંક નવીન કરીએ. નંબર 2, N12 ગુણાકારમાં N21 આના બરાબર કેટલા થાય? હાલો કોણ કેસ કે સાહેબ તમે શોર્ટકટ દીધી ને હમણાં, એટલે બાજુ બાજુમાં હોય તો ઉડાડી દેવાનું. ઓકે, ચલો ઉડાડી દીધું. અહીંયા લખ્યું N11. કરશું આવું થાય કે ન થાય, અને હા કે ના એ તો પછીની વસ્તુ છે માય ફ્રેન્ડ. પણ આનો જવાબ તમે કન્સિડર કરો તો શું થશે? ચલો તમારા માટે આ ક્વેશ્ચન છે. આવું માની લો કે આપણને આપેલું જ છે, હે ને, આપેલું જ છે. તો આનો આન્સર તમારે મને કમેન્ટ કરવાનું છે. સૌથી પહેલી વસ્તુ તમારી જાણ માટે, 1-1 તો નો જ થાય. N11 કોઈ દિવસ જે માધ્યમ હોય એ એની નેની સાપેક્ષે તો ન જ હોય, એની નેની સાપેક્ષે તો ન જ હોય. એટલે N11 તો લખાય જ નહીં, એ તો ફાઇનલ છે. વેરી ગુડ ઓલ ઓફ યુ. હવે ફિલિંગ આવી ગયો બધાને, ખબર પડી ગઈ કે આનો જવાબ શું આવશે. તો હવે વધારે સસ્પેન્સ ન રાખતા ડાયરેક્ટલી વાત કરી દી કે આમાં સસ્પેન્સ શું. સર ખબર જ છે, આને N1/N2 લખાય, આને N2/N1 લખાય. તો જોવો તો આ જગ્યાએ શું આવશે ભાઈ? ઉડી ઉડી જાય. થઈ ગયું ને, બધા ઉડી ગયા, 0 આવી જાય. આવે ને 0, જો એટલે જ હું બોલું છું, ભૂલ ન પડવી જોઈએ.
બધાનું ધોળું નથી થતું લ્યા, અહીંયા 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 ઉડાડી દીધા પણ નો ધોળું થાય, ગુણાકાર છે, ગુણાકાર છે એટલે જવાબ આવે, જવાબ આવે એકડે એક, ખાલ ખ્યાલ પડે બધાને. તો આ વસ્તુ ધ્યાન રાખજો, અહીંયા ઉતાવળમાં ઘણા ઝીરો કરી નાખવાનો, આન્સર કેટલો આવશે ભાઈ, એક આવશે. ઓકે લાસ્ટ વન, ચલો લાસ્ટ વન તો સાવ સહેલું તમારા માટે, આવું થાય કે ન થાય એ તમારે ખાલી કહેવાનું છે. નંબર ત્રણ, હું આવું લખી શકું ભાઈ, એન વન ટુ બરાબર એકના છેદમાં એન ટુ વન, હે આવું લખી શકાય કે નહીં? જોવો તો આ એન વન ટુ બરાબર એકના છેદમાં ટુ વન, આવું થશે કે ના થાય તમારે ખાલી મને કહેવાનું છે, યસ ઓર નો, બોલે તો હા કે ના. ચલો વિચારવાનું છે પછી આન્સર આપવાનો છે, એમ જ ડાયરેક્ટલી હાના હાના કરવાનું નથી, થોડુંક વિચારો, માઇનર લોજિક છે, માઇનર લોજિક છે, વધારે પડતું છે નહીં, બરાબર? ઓકે સરસ સરસ સરસ. ચલો વિદ્યાર્થી મિત્રો, લગભગ વિદ્યાર્થી મિત્રોને આઈડિયા આવી ગયો, મેજોરિટીની કમેન્ટ હા છે, મેજોરિટીની કમેન્ટ હા છે. તો તમે ભાઈ હા પાડતા હોય તો હું કઈ રીતે ના પાડી શકું, પણ કે ના ન પાડો તો કાંઈ નહીં, સાબિતી તો આપી દો કઈ રીતે થાય તો જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો. ચલો અહીંયા ધ્યાન, માની લ્યો કે આ રીતની વસ્તુ તમને કીધેલી છે, રાઈટ? તો આને આપણે જો લખતા જઈએ, જોજો જોજો અહીંયા ધ્યાન, અહીંયા ધ્યાન બધાનું, આ આ આ LHS અને RHS ને આપણે સરખા કરવા હોય, તમે આવું કરતા હોય ને, પહેલાં LHS લખો, માની લ્યો કે આપણે આપણે થોડુંક ઉલટું કરીએ, મજા આવે, ચલો આપણે RHS કરીએ, આપણે ઉલટું કન્સિડર કરીએ, RHS લખાવો. ચલો RHS છે એકના છેદમાં એન ટુ વન, તો આને શું લખાય? એકના છેદમાં એન ટુ ના છેદમાં એન વન, તો કે હા ભૈયા, એટલે છેદનો છેદ ક્યાં જાય? તો કે અંશની મુલાકાત લઈએ, તો એન વન ના છેદમાં એન ટુ લખાય, હા ભૈયા, તો આને જ શું કહેવાય? એન વન ટુ કહેવાય, ડન ને? તો આ આ રહ્યું, તો કે આને કહેવાય LHS, બોલે તો લેફ્ટ હેન્ડ સાઈડ, તો RHS બરાબર LHS, મતલબ આવું થાય થાય ને થાય જ. કઈ રીતે? તો કે આ રીતે થાય, ડન? તો આવા ક્વેશ્ચન્સ છે વિદ્યાર્થી મિત્રો, એ તમારે ધ્યાનમાં રાખવા, આ રીતેની વસ્તુ છે, ધ્યાનમાં રાખવી, બરાબર? પછી વિદ્યાર્થી મિત્રો એક બીજી આને જ રિલેટેડ, આ બધી હું તમને MCQ રિલેટેડ વાતો કરું છું, બરાબર? એક આ વસ્તુ ધ્યાનમાં રાખું, ઘણી વખત આ જ વસ્તુને આ રીતે રિપ્રેઝન્ટ કરી લોકો, જોજો તમે એન ટુ વન લખો ને, હું તમને આ રીતે કન્સિડર કરાવું, ચલો એન જી એ, આ જી કોના માટે છે ખબર? જી કોના માટે છે? તો કે જી છે ને એ ગ્લાસ માટે છે, ગ્લાસ બોલે તો કાચ, અને એ કોના માટે છે? એર, એર એટલે હવા માટે છે, બરાબર? આ કાચ માટે આપણે કન્સિડર કરેલો છે ગ્લાસ, અને હવા માટે કન્સિડર કરેલું છે એર, એટલે આને તમે આ રીતે લખતા હોય ને, આ રીતે લખતા હોય ને કે એન જી ના છેદમાં એન, આ તો તમને ખબર જ છે, હા પાડો હા પાડો, ઓકે ચલો ખબર જ છે. આને વચાઈશું હવાની સાપેક્ષે કાચનો વક્રીભવનાંક, આની બીજી સંજ્ઞા વિદ્યાર્થી મિત્રો, આને ઘણી વખત એ લોકો આ રીતે પણ લખે છે, જી અહીંયા કરે અને એ અહીંયા કરે, આ સેમ જ છે, આ સેમ જ છે, ખાસ ધ્યાનમાં રાખજો, આ એન જી એ લખે કે આ રીતે લખે, આ આ સરખું જ છે, સરખું જ છે. અને ઘણી વખત વિદ્યાર્થી મિત્રો એ વક્રીભવનાંક છે ને એનો સિમ્બોલ મ્યુ પણ કન્સિડર કરે છે, આ રીતે લખે, આમ મ્યુ ટુ અને અહીંયા વન એવું લખે, તો આનો મતલબ શું થાય ખબર? આનો મતલબ થાય મ્યુ ટુ બાય મ્યુ વન. તો આ હું તમને કહી દઉં, આ આ સિમ્બોલ તમને કીધેલા હોય ને તો ખબર પડે આ વક્રી ભવનાંક જ દર્શાવે. તો આ સાપેક્ષ વક્રી ભવનાંક દર્શાવવાની પહેલી રીત, અને આ બીજી રીત મેં તમને બે એક સાથે આપી દીધી, એટલે જીવનમાં તમને કન્ફ્યુઝન રહે નહીં, ડન, ક્લિયર, પરફેક્ટ. તો આ વસ્તુનું ધ્યાન રાખવું વિદ્યાર્થી મિત્રો, આ જે છે એ MCQની અંદર પૂછી શકાય. ઓકે ચલો, હવે સ્વાધ્યાયની અંદર એક દાખલો છે નંબર ચાર, જે આપણે કરશું વિદ્યાર્થી મિત્રો, સ્નેલનો નિયમ વાપરવાનો છે, બીજું કાંઈ નથી, સ્નેલભાઈનો નિયમ આપણે ત્રણ વખત કન્સિડર કરવાનો છે. કેટલી વખત? ત્રણ વખત. ચલો તમે પહેલાં બીજું કાંઈ ન વિચારો, આ ત્રણ વખત નિયમ છે ને આપણે કન્સિડર કરી લે, અહીંયા ધ્યાન બધાનું. ચલો પહેલાં આના માટે, પહેલો નિયમ છે એ આના માટે, પહેલાં સ્ટેટમેન્ટ લખી લેવાનું. તો સ્ટેટમેન્ટ સ્નેલના નિયમનો આવું, એન વન સાઇન થીટા વન બરાબર એન ટુ સાઇન થીટા ટુ, આ નહીં પણ આના પરથી, ઓકે ચલો આ નહીં પણ આના પરથી, અને એના પહેલાં તમારે કન્સિડર કરવું હોય માય ફ્રેન્ડ, આના પહેલાં જો તમારે એક વાક્ય કન્સિડર કરવું હોય તો આ રીતે લખો તો થોડુંક વધારે સારું, કે અહીં કોના નિયમ મુજબ, તો કે આપણે કીધું ને એની આત્માને ખોટું લાગવું જોઈએ નહીં, વા ભાઈ વા, તો અહીં સ્નેલના નિયમ મુજબ, ચલો સ્નેલના નિયમ મુજબ આ સમીકરણ ઉપરથી હવે તમે કિંમત કન્સિડર કરો. અહીંયા પ્રકાશનું કિરણ ક્યાંથી ક્યાં જાય છે એ કેમ ખબર પડે? તો કે એના માટે તમારે સૌથી પહેલા જોવાનું કે આ હવામાંથી કાચમાં આ એરો જોવાનો. સ્નેલના નિયમની અંદર બે વસ્તુ ધ્યાન રાખવાની. પહેલી વસ્તુ, જે ખૂણો હશે ને, જે ખૂણો હશે ને એનું જ માધ્યમ હોય.
તો માની લ્યો કે તમારે 60 નો ખૂણો લેવો હોય તો માધ્યમ તરીકે શું હોય? હવા હોય. તો ચલો અહીંયા હું 60 નો ખૂણો લઈ લઉં. માની લ્યો કે અહીંયા મેં 60 ડિગ્રી લીધા અને 60 ડિગ્રી કહેવાય. તો આ માધ્યમ તરીકે મારે શું લેવું પડે? હવા લેવું પડે. અને પાછું જોવાનું ખૂણો લંબ સાથેનો જ છે ને? તો કે હા, અહીંયા કદાચ કો કે આ ખૂણો દીધો હોત ને તો એ ચાલે નહીં, લંબ સાથેનો હોવો જોઈએ. ધારો કે તમને આ ખૂણો આવું આપ્યો, એઝ એક્ઝામ્પલ 40 આપ્યો હોય, તો શું આ ખૂણો લેવાનો? નહીં લેવાનો. તો 40 નો ચાલે, તમારે અહીંયા અહીંયા લેવો થાય. એ કઈ રીતે મેળવાય? વેરી ગુડ. 90 માઇનસ થીટા, ખ્યાલ પડે ને હું શું કહું છું? જો અગેન આઈ રિપીટ માય ફ્રેન્ડ, તમને દેખાય એવા કલરમાં વાત કરી, આ જગ્યાએ માનો કે તમને એમ કીધું હોત કે આ ખૂણો 40 ડિગ્રી આપ્યો, શું તમે અહીંયા થીટા 1 40 લેત? તમારે લંબ સાથેનો ખૂણો જોઈ. આ 90 થાય ટોટલ. 90 હોય તો આ 90માં 90 છે, એમાંથી 40 જશે તો આ કેટલા વધશે? 50. તો આ ખૂણો 50નો લેવાનો થાય. તો એ મેં તમને કન્સેપ્ટ કીધો, પણ અત્યારે એવું કાંઈ વિચારો માં 60 તો હવા. ચલો અહીંયા N2, આ N2 તરીકે આ 35નો ખૂણો છે, કાચમાં છે. તો અહીંયા હું લખીશ વિદ્યાર્થી મિત્રો, અહીંયા હું શું કન્સિડર કરીશ? ચલો 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 લખાવો ભાઈ. તો અહીંયા હું N કાચ કન્સિડર કરીશ. કઈ ખુશીમાં? તો કે ખૂણો મેં 35 ડિગ્રી લીધેલો છે. ઓકે, ચલો આગળ વધો ને વધતા જ રહ્યો. અહીંથી તમને શું મળશે? જો તમે કહો સર હમણાં તમે કીધું હતું કાચનો વક્રીભવનાંક કંઈ ખબર છે, હવાનોય ખબર છે, પણ અહીંયા મેળવવાનો છે. કાચનો વક્રીભવનાંક મેળવવાનો છે, મૂકવાનો નથી. તો હવાનો વક્રીભવનાંક તમને ખબર જ હોય એ એક હોય. હવાનો વક્રીભવનાંક એક છે. અહીંયા 60 એટલે 60. આ બાજુએ હું N કાચ કન્સિડર કરું તો N કાચ, અને અહીંયા આવશે 35 ડિગ્રી. બરાબર. ચલો આમાંથી N કાચને વિદ્યાર્થી મિત્રો સમીકરણનો કરતા બનાવો જોઈએ. તો N કાચ બરાબર તમને શું મળશે? એક ગુણાકારમાં 60 એટલે 60 આવે. વાહ ભાઈ વાહ. ઓકે ચલો, તો અહીંયા 60 ડિગ્રી, અને અહીંયા કેટલા આવશે? તો કે અહીંયા આવશે 35 ડિગ્રી. હવે આ કિંમત કઈ રીતે મેળવવી? ઓલું ટેબલ આવે યાદ નથી ભાઈ? નથી યાદ? નથી નથી. 60 અને 35 ની કિંમત, 60 તો હજી તમને મળી ગયું, 35 તમારા નાના ટેબલમાં ન હોય, એના માટે લોગ ટેબલ સાથે નેચરલ સાઇન આવે ને એ ખબર હોવી જોઈએ. તો એની વાત કરી દઈએ વિદ્યાર્થી મિત્રો. જો તમને એ ખબર ન હોય તો તમારા માટે સ્પેશિયલી અહીંયા અવેલેબલ જ છે. જો એ ટેબલ આવું હોય પહેલા તો વાંચી લેવાનું નેચરલ સાઇન, નહીંતર ઘણા શું કરે 10માં જોવે સાઇનની કિંમત. બોલો હા થઈ જાય ઉતાવળમાં. તો પહેલા સાઇન 35 કેમ જોવાના? 35 ડિગ્રી જ છે ને, તો અહીંથી ડિગ્રી હોય, આ બધા ડિગ્રી છે, અને એની પાછળ કાંઈ છે? 35.1, 35.2, 35.3 કે મિનિટ, એવું કાંઈ નથી ને. તો કાંઈ નથી એટલે 0. તો અહીંથી 35 કન્સિડર કરો અને બંનેને મેચ કરો. ચલો તમને હું એક વખત બતાવી દઉં, પછી પ્રેક્ટિસ કરી લેજો. આ સાઇન 35 છે બરાબર. જો ઝૂમ કરીએ થોડુંક, ચલો આ સાઇન 35 છે, દેખાય બધાને આ 0 વાળી કોલમ, આ બંને ભેગા થાય ત્યાં 0.5736 કેટલા છે? 0.5736 દેખાય બધાને. સાઇન 35 ની કિંમત વિદ્યાર્થી મિત્રો 0.5736 મળે છે. ઓકે ચલો, તો આ જગ્યાએ કન્સિડર કરી નાખીએ વળી પાછી આપણી કિંમત. સાઇન 35 એટલે 0.5736 મળે છે. તો અહીંયા હું લખી નાખું માય ફ્રેન્ડ 0.5736 બરાબર. આ સાઇન 60 કન્સિડર કરી લઈએ. ચલો આપણને ખ્યાલ હોય પણ ભાગાકાર નથી કરવો ને, ટેબલ છે એનું પ્રૂફ થઈ જાય કે ભાઈ આ ટેબલ તો સાચું જ છે ને. તો બે કામ થઈ જાય. ચલો સાઇન 60, તો આ 45 પછીના બધા ખૂણાઓ અહીંયા છે બરાબર. તો સાઇન 60 જુઓ તો પોઈન્ટ અહીંયા દેખાય ને, સાઇન 60 0.8660. આ ટોલ ફ્રી નંબર નથી હોય એ, કોઈ ધ્યાન રાખજો ભાઈ, ઘણા કે ટોલ ફ્રી નંબર જેવી ફિલિંગ આવે ભલે આવે. તો અહીંયા આપણે કન્સિડર કરીએ માય ફ્રેન્ડ 0.8660. ડન. ચલો આનો ભાગાકાર કરીને તમે મને જણાવો ને એ N કાચની કિંમત આવશે. અહીંથી તમને આવી વસ્તુની ખબર પડી. તો હવે તો આ તમને હું વર્કમાં આપીશ આ રીતની વસ્તુ કરવા માટે. અહીંયા સેમ વસ્તુ વિદ્યાર્થી મિત્રો, અહીંયા સેમ ફંડા. જો સેમ આ જગ્યાએ માનો કે બીજી આકૃતિ તમે કન્સિડર કરો, તો અહીંયા તમારે લખવાનું શું? તો કે ભાઈ આ જગ્યાએ અહીં પણ કોના નિયમ મુજબ? તો કે અહીં સ્નેલના નિયમ મુજબ. ચલો પહેલા કોઈ ડાયરેક્ટલી નહીં સાહસ કરે, પહેલા એનો નિયમ લખવાનો. N1 સાઇન થીટા 1 બરાબર N2 સાઇન થીટા 2 પર થી. ઓકે ચલો, હવે અહીંયા ક્યાંથી ક્યાં જાય છે? હવામાંથી પાણીમાં જાય છે. તો હવા આ 60 નો ખૂણો લંબ સાથે છે, 41 એ લંબ સાથે ચલે. પેલા ડન કરવાના કે ભાઈ બંને ઓકે છે ને, 90 માંથી બાદ નત કરવાના, ના નત કરવાના. અહીંયા હું સાઇન 60 ડિગ્રી લખું માય ફ્રેન્ડ, તો અહીંયા તમારે મને શું લખાવવું પડે? N હવા લખાવવું પડે. ડન છે. ઓકે હાલો, N2 અહીંયા 41 લખું, સાઇન 41 ડિગ્રી લખીશ અહીંયા. તો અહીંયા તમારે N પાણી કન્સિડર કરવું પડશે. તો કે N પાણી,
ઓકે ચલો તો આગળ વધો ને વધતા જ રહ્યો તો આ જગ્યાએ તમને ખબર હોય હવાની કિંમત તમે લખી શકશો એક બરાબર ને ઓકે પણ સાઈન સાઈન અત્યારે એમ જ રાખો આ જગ્યાએ એન પાણી એ મુક્તા નહીં હોય 1.33 મુક્તા નહીં મેળવવાના છે લ્યા અહીંયા આ તો મેં તમને કીધા હતા જનરલી ધ્યાનમાં રાખો બરાબર અહીંયા આ સાઈન 41 ડિગ્રી તો આ જગ્યાએ વિદ્યાર્થી મિત્રો તમને મળશે એન પાણી બરાબર ચલો આ સાઈન સાઈન એક ગુણાકારમાં સાઈન સાઈન એટલે સાઈન સાઈન ના છેદમાં વિદ્યાર્થી મિત્રો કેટલા આવશે તો કે સાઈન 41 ડિગ્રી આવશે ચલો લગભગ તો આ કિંમત તમને યાદ રહી ગઈ હોય હમણાં જ મેં કીધી હતી 0.8660 આ 41 ની જોઈ લઈએ શું કહેવું સાઈન 41 ચલો 41 ડિગ્રીની કિંમત આપણે કન્સિડર કરી લઈએ માય ફ્રેન્ડ તો એની કિંમત કાંઈક આવી છે આવી છે ચલો 45 પછી આવી જાવ તો કે ઉપરની સાઈડ હશે ક્યાંક બરાબર ને આ બાજુએ ઓકે ચલો 41 જોવો આ 0.6561 દેખાય 41 નું 0 માં જોયું 6561 બરાબર ઓકે ચલો તો એ કન્સિડર કરીએ માય ફ્રેન્ડ 6561 તો ચલો અહીંયા આપણને મળશે 0.6561 બરાબર હવે તમને અહીંથી આ બેયનો ભાગાકાર કરશો એટલે n પાણી મળશે અને અહીંથી આ બેયનો ભાગાકાર કરવામાં આવે એટલે તમને n કાચ મળશે ડન ચલો આ બંને ભાગાકાર તમારે મને કહેવાના છે બંને ભાગાકાર સ્ક્રીનમાં દેખાય જ છે કમેન્ટ કરો ચલો આ આ કાચ માટે કેટલો મળશે અને પાણી માટે કેટલો મળશે ચલો ચલો ફટાકથી કમેન્ટ કરીને મને જણાવો શું લાગે છે તમને કેટલો મળવો જોઈએ એટલે એ તો જે આન્સર આવે જ થશે તમે પછી ધારણા બાંધીને લખતા નહીં ઘણા કેલ્સી હશે નહીં અત્યારે એની પાસે કેલ્ક્યુલેટર હાજરમાં નહીં હોય તો એ કે આપણે ખબર જ છે આટલો જ આવે બરાબર પણ એવું કરતા નહીં વિદ્યાર્થી મિત્રો ક્યારેક ક્યારેક જીવનમાં પ્રેમથી બટકી જવાય અને મેં કીધું છે ને પ્રેમથી બટકવાનું નહીં કે સારી રીતે બટકવાનું ના ના સારી રીતે નહીં બટકવાનું ભાઈ બરાબર છે ઓકે ચલો તો તમે કન્સિડર કરેલું હશે ને આ બંને જગ્યાએ તમે કિંમત કન્સિડર કરશો એટલે પહેલાની અંદર મને કમેન્ટ દેખાય છે બધા વિદ્યાર્થી મિત્રોની હવે તો લગભગ તમને આન્સર મળી પણ જાય છે બરાબર ને આ જગ્યાએ માય ફ્રેન્ડ તમને આન્સર મળશે આ જગ્યાએ જો એન કાચ 1.50 સમથિંગ હશે એટલે હું 1.51 કરી નાખું બાકીનાને અવગણી નાખીએ બરાબર અહીંયા 1.31 સમથિંગ એવું હતું ને તો અહીંયા આપણે કન્સિડર કરી નાખીએ માની લ્યો કે 1.32 અરાઉન્ડ બરાબર છે ઓકે પછી 1.33 ની આડેગાડે લખવું હોય તો વાંધો નહીં નાખો જવાબ લખ્યો હોય તોય વાંધો નહીં હવે અહીંયા આવી જાઓ ચલો તો આ જગ્યાએ માય ફ્રેન્ડ હવે તમારે આ નિયમ ત્રીજી વસ્તુ માટે દાખલ કરવાનો છે ચલો આનો આ જ નિયમ તો કે અહીંયા પાછું આ કલરથી કન્સિડર કરીએ આના માટે સી આકૃતિ માટે તો લખવાનું અહીં સ્નેલના નિયમ મુજબ બરાબર હાલો નિયમ પહેલા લખાવો ભાઈ n1 sin થીટા 1 બરાબર n2 sin થીટા 2 પર થી વાહ ભાઈ વાહ ક્યાં વાત છે પહેલા વેલિડિટી ચેક કરો આ ખૂણો આપેલો છે 45 ડિગ્રી આ મેળવવાનો છે પણ છે તો લંબ સાથેનો જ ને માની લ્યો કે આને ધારી લઈએ આ ખૂણો થીટા છે તો અહીંયા હું થીટા 1 જો અહીંથી આમ જાય છે 1-2 એમ જ કહેવાય 1-2 અહીંયા આપણે થીટા 1 45 કન્સિડર કરીએ તો અહીંયા સાઈન 45 કન્સિડર કરીશ તો એનું માધ્યમ કયું છે તો કે ભાઈ પોણી છે પોણી તો અહીંયા એન પાણી લખી નાખવાનું ઓકે એના પછી n2 ચલો અહીંયા n2 માં ખૂણો થીટા છે એ મેળવવાનો છે તો આ થીટા અને અહીંયા તમારે n2 એટલે શું લખી નાખવાનું n કાચ હવે કે સાહેબ અહીંયા તો આપણે પાણી માટે n મેળવવાનું અને કાચ માટે e કેમ પોસિબલ થાય અરે ભાઈ તો આ આ આ કોના માટે કથા કરી છે આ આ એના માટે તો છે અહીંયા સીધી કિંમત સીધી વાત નો બકવાસ આ 1.51 અને 1.32 ચલો અહીંયા કિંમત કન્સિડર કરી નાખીએ માય ફ્રેન્ડ તો આ જગ્યાએ તમને મળશે 1.32 અને સાઈન 45 હમણાં જોઈ લઈએ બરાબર 1/√2 થાય પણ પેલા ટેબલમાં છે તો શું કામ એને ખાલી ટેન્શન લેવું અહીંયા તમને મળેલું છે 1.51 તો 1.51 જ કન્સિડર કરશું અને સાઈન થીટા તો સાઈન થીટા કશો જ વાંધો નથી ચલો સાઈન 45 ભાઈ બતાવવામાં આવે સાઈન 45 તો જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો સાઈન 45 આ બાજુ ક્યાંક રખડતા હશે ચલો તો કે સાઈન 45 જસ્ટ સેકન્ડ હા એસે થોડા છોટા કિયા જાય વાહ ભાઈ વાહ તો જો અહીંયા છે સાઈન 45 સાઈન 45 ડિગ્રી 70-71 વાહ ભાઈ વાહ શું મેચ છે સાઈન 45 એટલે 0.7071 ડન ક્લિયર પરફેક્ટ તો ચલો એ અહીંયા લખીએ તો અહીંયા કન્સિડર કરીએ 0.7071 બરાબર હાલો આમાંથી સાઈન થીટાને સમીકરણનો કરતા બનાવો તો સાઈન થીટા બરાબર 1.32 ગુણાકારમાં 0.7071 ભાગાકારમાં 1.51 બરાબર ચલો આનો જવાબ શું આવે આનો જવાબ તમારે મને કમેન્ટ કરવાની છે ચલો ઉપરના બે છે એનો ગુણાકાર કન્સિડર કરવાનો છે અને નીચેનો છે એક આંકડો એનો ભાગાકાર કન્સિડર કરવાનો છે ઉતાવળમાં મિસ્ટેક કરતા નહીં અગેન આઈ રિપીટ
ઉતાવળમાં મિસ્ટેક કરતા નહીં. બરાબર, ઓકે. ચલો, બે ઉપરની સંખ્યા છે એનો ગુણાકાર અને નીચેની સંખ્યાનો ભાગાકાર ફટાકથી કહી દો, ફટાકથી કહી દો. ચલો ચલો, એ મેચિંગમાં જ આવતું હશે, થોડું થોડું તો મેચિંગમાં જ આવતું હશે ને. તો આ જગ્યાએ તમને મળતું હશે 0.6181, બોલી જાય 0.6181. તો અહીંથી વિદ્યાર્થી મિત્રો તમે આ થીટા છે એને સમીકરણનો કરતા બનાવો તો અહીં આવે ને સાઇન ઇન્વર્સ 0.6181. આ તો તમને ખબર જ હોય, સાઇન ઇન્વર્સ આવ્યું, બરાબર ને, 0.6181. તો હવે રિવર્સ પ્રોસેસ, અત્યાર સુધી ખૂણામાંથી આપણે કિંમત મેળવતા હતા, હવે કિંમતમાંથી ખૂણો. અહીંયા થોડુંક એપ્રોક્સિમેટ ચાલશે, તમને લગભગ બધા વિદ્યાર્થી મિત્રોને મેથડ આઈડિયા બી હશે કે આ ટેબલમાંથી કઈ રીતે મેળવી શકાય. તો પણ હું ઉપર છલું બતાવી દઉં, 6181ની નજીકનો આંકડો તમે આમાંથી મેળવવાની ટ્રાય કરો. ચલો, આ ટેબલ છે, પહેલું પેજ છે, બરાબર, પહેલાં એમાં જોઈએ 6181ની નજીક કોઈ છે. જુઓ 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 જુઓ, 61, આઈ અગેન આઈ ટેલ યુ 6181. ચલો જો, આમાં આમાં છે ને 5 હોય, પછી 6 આવે, પછી 7 હોય, તમે તમારી રીતે. અચ્છા, હું વચ્ચે આવું છું, લીલો ભાઈ સાઈડમાં વયા જાય. હવે તમે મને જણાવો, આની અંદર 6181ની નજીક, ની નજીક, ની નજીક દેખાય છે, દેખાય છે, દેખાય છે ભાઈ? તો કે આ રહ્યું, જો 6184 દેખાય ને, આ 6184. તો 6184ની ડાબી બાજુ કેટલા છે? તો કે 38 છે, દેખાય બધાને, 38 છે. અને ઉપરની સાઈડ, તો કે ઉપરની સાઈડ તમે કન્સિડર કરો ને, અહીંયા 38 અને અહીંયા 0.2 અને 12 બે છે, 0.2 છે અને 12 છે. તો તમે આને આ રીતે કન્સિડર કરી શકો. અગેન આઈ રિપીટ માય ફ્રેન્ડ, જો અહીંયા 0.6181 છે ને, એની નજીકનો આંકડો ચાલે. એક્ઝેક્ટ વેલ્યુ બી ફાઇન કરવી હોય તો તમને આઈડિયા હશે, પણ આ નજીકનો આંકડો ચાલે, એમાં કોઈ પેટમાં દુખાડવાનું થતું નથી. વાહ ભાઈ વાહ. ચલો, તો આ 38 અને ઉપરની સાઈડ 0.2 અને 12 બે વસ્તુ હતી ને, જો આ બે રીતે તમે લખી શકો. આ કદાચ તમારા માટે થોડુંક નવું પણ હોઈ શકે, ઘણા વિદ્યાર્થી મિત્રોને આઈડિયા હશે, ઘણાને ન હોય, તો એ કન્સિડર કરી લેજો માય ફ્રેન્ડ. તો અહીંયા તમે આ રીતે લખી શકો, થીટા બરાબર 38.2 ડિગ્રી. આમ પણ ચાલે, આમ પણ ચાલે, અને 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 તમે આ રીતે કન્સિડર કરો તો પણ ચાલે. થીટા બરાબર 38 ડિગ્રી અને 12 મિનિટ, બંને સાચું જ છે, બંને સાચું જ છે, એક્ઝેક્ટલી સેમ, બરાબર છે, ક્લિયર બધાને? કમ્પ્લીટેડ, જો આ આ બંને સેમ જ છે, એક્ઝેક્ટલી સેમ ટુ સેમ, બરાબર ને, આમ કે આમ બંને તમે કન્સિડર કરી શકો. ક્લિયર, કમ્પ્લીટેડ, પરફેક્ટ? તો આ જે સમ છે માય ફ્રેન્ડ, સ્વાધ્યાયનો 4 નંબરનો દાખલો તમે સ્નેલ ભાઈના નિયમની વાત 3 વખત કરી નાખી, બરાબર ને? આમાંથી એન કાચ મળશે, આમાંથી એન પાણી મળશે, અને આમાંથી આપણને ખૂણો મળશે. તો ટૂંકું અને ટચ કહું ને, સ્નેલ ભાઈના નિયમમાં 4 નંગ આવે, એક N1, એક થીટા1, એક N2 અને એક થીટા2. આ 4 નંગમાંથી કોઈ પણ 3 નંગ આપે તો 4 નંબરવાળો નંગ તમારે મેળવી આપવાનો, વાર્તા થાય પૂરી, બરાબર. અને એની અંદર તમે આ ટેબલનો યુઝ છે એ કરી શકો. તો આ જે ચેપ્ટર છે એની અંદર આજે આપણે વક્રી ભવનને રિલેટેડ વાત કરી, એના નિયમો જોઈએ. એની અંદર મેં તમને બે શબ્દ ઉપર ભાર મુકાવેલો હતો, પ્રકાશીય શબ્દ, એ પણ હટકે રીતે ક્લિયર કરાવેલો, બરાબર. એના પછી ક્યારે લંબ તરફ વંકન થશે, ક્યારે લંબથી દૂર વંકન થશે ખબર હોય પણ એની સાબિતી ન હોય તો એની સાબિતીની પણ ચર્ચા કરી લીધી. અને આ સ્નેલ ભાઈનો નિયમ છે એમાં કેટલી વસ્તુનું ધ્યાન રાખવાનું, બે. પહેલી વસ્તુ, જે માધ્યમ એનો જ ખૂણો, અને ખૂણો હંમેશા વિદ્યાર્થી મિત્રો લંબ સાથે કન્સિડર કરવાનો. આટલું તમે મગજમાં ફિટ કરી દેશો એટલે કોઈ દિવસ દુઃખી થશો નહીં. તો એક વખત આ લેક્ચર છે, થોડોક થિયરીટીકલ પણ છે, તો ખાસ રિપીટેશન કરી લેવું, બરાબર ને, અને પછી વ્યવસ્થિત નોટ ડાઉન કરી લેવું બધી જ વસ્તુઓ મુદ્દાસર. તો અહીંયા સુધી રાખીએ છીએ માય ફ્રેન્ડ, આવી જ રીતે મળતા રહેશું, મળીએ નેક્સ્ટ એપિસોડમાં. ત્યાં સુધી બધાને ટાટા, બાય બાય, સી યુ ફ્રોમ આર્કેસર. થેન્ક યુ વેરી મચ ફોર જોઈનિંગ ધી સેશન.